જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાન નમો વિતરાગાય નમો હરિહતાણ નમો સિદ્ધાણ નમો આય રીયાણ નમો વઝાયાણમ

મો ભગવતે વાસુદેવાય નમઃ જય સચિદાનંદ આપણી પાસે આ પદ હશે ને બધા મોબાઈલમાં માં આપણે આજે માતાજીનો દિવસ છે તો આ પદ ગાય અંબે માતાના લાલાન ને રાખડી રહેલો હા તો ગા વાહ ના અમે જીલીશું ને जय सच्चिदानंद जय सच्चिदानंद मजावा हां मजावा जो कि कहीं बोलौ नहीं बोल सके हां तुम बोलना होगी हां ने तो बदला मोबाइल में हसद हम्म तुम जीलाव जो बड़ा सरस અંબે માતા ના લા લા ને બંધુરા ખડી રે લોલ અંબે માતા ના લા ને બધૂરા ખડી રે લો રક્ષણ કરજો વીરા સોપું કર્મજ ગી રે લો કરજો વીરા સોપું કર્મજ રે रेखाचा सूतर तंते वाची जो लागणी रे लोल रे चा सूतर तंते वाची जो लागणी केवळ मोक्षाधिकारी छोठारो आतडी रे लोल लो मोक्षाधिकारी छोठारो आडी रे लो

सच्ची आजादी वर्ते विद्यो जागृति रे लोल सच्ची आजादी वर्ते जागृति रे लो भगवत रूपे निज रे एवी हो जो प्राकृति रे लोल भगवत रूपे निज रे एवी हो जो प्राकृति रे लोल अम्बे माता नाल

અંબે માતાના ના લાલા ને લોલ નિર્મલ કરુણાથી ની તરતી દાદા આ ખડી રેલો તેના દ્રષ્ટિ સિક્કે જીવ બને છે મોક્ષ ગામી મોક્ષ ગામી લોલ અંબે માતા ના લાલા ને બાંધુ ખડી રે રાખડી તેવી ગાંઠો બાડી કરશે પાડી લો કરશે લોલ કારણ ની કેડી ગલિયું છે શુદ્ધ સા કડી રે લો અંબે માતા ના લા ને બંધુરા ખડી રે ਜੇ ਨਾ ਰੁਦਿਏ ਬਾਂਦੀ ਅਵਿਰਤ ਸਤਸੰਗ ਸਾਖੜੀ ਰੇ ਲੋਲ ਜੇ ਨਾ ਰੁਦਿਏ ਬਾਂਦੀ ਅਵਿਰਤ ਸਤਸੰਗ ਸਾਖੜੀ ਰੇ ਲੋਲ ਤੇ ਨਾ ਅੰਤਰਤਲ ਨੂੰ ਚੇਤਨ ਜਗਵੇ ਆਪਤ ਵਾਣੀ ਲੋਲ ਜੇ ਨਾ ਅੰਤਰਤਲ ਨੂੰ ਚੇਤਨ ਜਗਵੇ ਆਪਤ ਵਾਣੀ ਲੋਲ अम्बे माता ना लाला ने बांधू राखड़ी रे लोल अम्बे माता ना लाला ने बांधू राखड़ी ਕੂਰੀ ਵਿਗਿਆਨਿਕ ਨੇ ਸੈਦਾਂਤਿਕ ਤੇ ਵਾਟੜੀ ਰੇ ਲੋਲ ਕੂਰੀ ਵਿਗਿਆਨਿਕ ਨੇ ਸੈਦਾਂਤਿਕ ਤੇ ਵਾਟੜੀ ਰੇ ਲੋਲ ਕਲਪਿਤ ਸੁਖ ਤੀਵ੍ਰਤੀ ਨਿਜ ਘਰਵਾੜੇ ਸਤਵਾਣੀ ਰੇ ਲੋਲ ਕਲਪਿਤ ਸੁਖ ਤੀਵ੍ਰਤੀ ਨਿਜ ਘਰਵਾੜੇ ਸਤਵਾਣੀ ਰੇ ਅੰਬੇ ਮਾਤਾ ਨਾ ਲਾਲਾ ਨੇ ਬੰਦੂਰਾ ਖੜੀ ਰੇ ਲੋਲ ਅੰਬੇ ਮਾਤਾ ਨਾ ਲਾਲਾ ਨੇ ਬੰਦੂਰਾ ਖੜੀ ਰੇ ਲੋਲ ਅਮਰਿਤ ਬਾਣੀ ਨੀ ਸਰਵਾਣੀ ਵੇਦਕ ਵਾਸੜੀ ਰੇ ਲੋਲ ਅਮਰਿਤ ਬਾਣੀ ਨੀ ਸਰਵਾਣੀ ਵੇਦਕ ਵਾਸ

અંતર છૂટે ત્યાં ખૂલે છે અંતર આ ખડી રેલો દાદા દુનિયા ભર ની ઠારી નાખો મોહાગરી રેલો દાદા દુનિયા ભરની ઠારી નાખો મોહાગી રે લોલ दादा દુનિયા ભરની ઠારી નાખો મોહાગી રે લોલ કેવળ મોક્ષ અનુભવારી પરગટ મોક્ષદાની લો કેવળ મોક્ષ માટે દાદા 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 વિના બીજું કઈ ના બો માટે દાદા 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 વિનામો માટે દાદા બીજું હો માટે દાદા 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 વિના બીજું હો જય સચરાય માતાજીને હાજર કરવું પડે ને આજે માતાજીનો પહેલો દિવસ એટલે મને થયું કે આજે માતાજીનો ગરબો ગાઈ પણ આ ગરબાની અંદર બધા રહસ્ય ખુલ્લા કરી દીધા આખો દાદાનું વિજ્ઞાન આ આખા પદમાં આવી જાય છે કવિરાજે ગજબના પદ રખ્યા છે એટલે એક એક પદમાં એવું લાગે કે દાદાએ સર્વસ્વ આપી દીધું જ્યારે એક પદ ગાઉ ને ત્યારે એવું લાગે આ નથી આગળ કશું જવા જેવું જ નથી આ શું કહે છે કાચા સૂતર તંતે વાંચી દેજો લા ગણી રહેલો કેવળ મોક્ષાધિકારી છો ઠારો આંતરી રહેલો શું કહે છે કે માતાજી માતાજી એટલે શું કે સહજ પ્રકૃતિ દાદા કહેતા હતા કે અંબે માતાને આપણે શા માટે આપણી ભજના કરીએ છીએ કે જેની ભજના કરીએ તે રૂપ થઈ જાય અમે દાદાની ભજના કરીએ તો દાદા સ્વરૂપ થઈ જાય અંબે માતા શું છે સહજ પ્રકૃતિ છે એટલે આખી સહજતા મારામાં પ્રગટ થાય એટલે દાદા શું કહેતા અમે અંબેના લાલા છે એટલે માતાજીના અમે લાલ છે એટલે તમે માતાજીને પુકારો એટલે દાદાને પુકારો એટલે દાદાને ત્યાં તમારું મેસેજ પહોંચી જાય એટલે નવરાત્રિમાં દાદા ગરબા કરાવતા હતા એનું કારણ જ એક કે ભાઈ શું છે બધાની પ્રકૃતિ સહજ થાય એટલે મોટા મોટા કરોડપતિ શેઠિયાઓ હોય ને તો પછી દાદા કે ને કે ચાલો સત્સંગમાં પેલો અભી ગરબા કરીએ તો પછી થોડું એટીકેટ હોય ને તો એ પછી ગરબા કરે નહીં તો દાદા કહે કે આમ ટાય બાય પહેરીને આવે મોટા મોટા ડાયરેક્ટર હોય કંપનીના માલિકો હોય તો પછી કે આ શું બધા આમ ગરબા કરાવે છે દાદા પણ દાદા કે કે તમારી પ્રકૃતિ આખી આડી થઈ ગઈ છે વાંકી થઈ ગઈ છે તો તમારી પ્રકૃતિ સહજ કેવી રીતે થાય તો તમે માતાજીને જેને તમે ભજના કરો ને તો એ તમારી પ્રકૃતિ સહજ થઈ જાય એટલે આપણે ગરબા કરીએ ને તો એ ટિકેટ બધું જતું રહે કે કોઈ મને જુએ છે એ તમને શું જુએ છે દાદા કે કે આ તમારે તમારી અંદર જે ભગવાન પ્રગટ થયા છે ને હવે એ દ્રષ્ટિથી ચાલવાનો છે આપણે મહાત્માઓને દાદાએ ખાસ શું બે દ્રષ્ટિ આપેલી છે રિયલ અને રિલેટિવની તો એ દ્રષ્ટિથી જુએ તો પછી આને તો શું થાય આને તો કશું મારી કાઢે કાપી કાઢે તો કે દાદા અમે છૂટા રહીએ એક વખત દાદા છૂટાપણાની વાત કરીને તો અમે હેરાન થઈ ગયા કે દાદા શું કહેવા માગે છે કે અમને અમે આ જ્યારે ઓગણીસો અઠ્ઠાવનમાં જ્ઞાન પ્રગટ થયું ત્યારથી અમે એક સેકન્ડ પણ એ એમ પટેલમાં આવ્યા નથી તમે વિચાર કરો એક સેકન્ડ પટેલ એ એમ પટેલમાં આવ્યા નથી એટલે કેટલું છૂટાપણું વર્તાતું હશે સેકન્ડે સેકન્ડે છૂટાપણું વર્તાય એટલે એવું છૂટાપણું વર્તાય ને તો પછી આપણે એ દ્રષ્ટિથી બધાને જોઈએ તો એની અંદર બી એ દ્રષ્ટિ થતી જાય એટલે દાદાએ શા માટે આ રિયલ રિલેટિવ જોવાની કહી જેથી કરીને તમે જે સ્વરૂપને જુઓ ને એના અંદર બેઠેલા ભગવાનને એટલા તમે ભગવાન પદમાં થતા જાઓ આ બહુ મોટું રહસ્ય છે પણ દારાક મોટા મોટા રહેશે આમ સમજાય નહીં ને તે વખતે આપણે આપણે સહજ પ્રકૃતિ કે હા એટલે શું સાંજનો ટાઈમ હસબન્ડ એન્ડ બાલ્કનીમાં બેઠા હોઈએ સાંજે પાંચ છ નું ટાઈમ થયું હોય બાલ્કનીમાં બેઠા હોઈએ તો વાઇફ કે છે કે ચાલો હવે અંધારું થઈ ગયું છે થોડું અંદર ચાલો ને હવે આવ્યા અહીંયા બધા મચ્છરો બધા કેટશે અને બધું હવે આપણે અંદર જઈએ તો હવે જમવાની કંઈ વ્યવસ્થા કરી તો હસબન્ડ કહે છે કે ઉપર હજુ ક્યાં રાત થઈ છે હજુ તો અજવાળું છે બેસો ને થોડી વાર ફરી વાઈફ કહે છે કે તમને ખ્યાલ નથી આવતો એટલું કહું છું અંધારું થઈ ગયું છે પણ આ ક્યાં અંધારું થયું છે બધું તો હવે આમ અજવાળું દેખાય છે બહુ સરસ લાગે છે થોડી વાર બેસો ને શું બધી દુનિયા લૂંટાઈ જવાની છે થોડી વાર પછી જઈએ થોડી સત્સંગ કરીએ થોડી વાર વાતો કરીએ માંડ માંડ તો સાંજે ટાઈમ મળ્યું છે તમે તો સમજતા જ નથી આટલું કહું છું તો એ મારી વાત સમજાતી નથી તો દાદા કે ત્યાંથી શું છે હસબન્ડ પરથી જે જ્ઞાન લીધેલું હોય એમને બી જ્ઞાન લીધેલું છે પણ સહજ તો થવું પડશે ને તો પછી આપણે યુ ટર્ન મારવું પડે હા મોહિનીબેન બેન તમે સાચી વાત કરો છો અંધારું થઈ ગયો છે મને થોડું દેખાતું નથી ને એવું મને લાગે છે ભલે એમને દેખાય છે કે ભાઈ અંધારું નથી થયું પણ સહજ થવું પડે હવે સહજ ના થઈએ તો વાઈફ જોડે આખી રાત નીકળી જાય બાલ્કનીમાં નીકળી જાય કે ના નીકળી જાય પછી એકની વાત બીજા જોઈન્ટ થાય તમે તો પહેલાંથી જ આવા જીદ્દી છો તમે આમ કરો છો તેમ કરો છો બધી બધી સ્ટોરી લાંબી લાંબી થતી જાય તો દાદા કે અમે ક્યાં આખી રાત અમારી સાથે બેસી રહીએ અમે સહજ થઈ જઈએ દાદા કે હમણાં મુંબઈ જવાનું થયું છે તો હીરાબા કે એમને કે બે દિવસ રોકાઈ ને આ આપણે ઘરમાં વિધિ કરવાની છે આ બધું અમે મેં આવું કથા માટે વાત કરી હતી દાદા તો પહેલાં પરમિશન લે સહજતા કેવી કહેવાય આપણે તો હોય ને દાદા કે ને કે પટેલ હોય પટેલમાં કેવું હોય કે કાલે મારે મુંબઈ જવાનું છે મારી બેગ તૈયાર રાખજે આમ આવી રીતે વાત કરે સહજ તે સહજતામાં હોય જ નહીં બસ ઉતાવળ જ હોય કે મારે મુંબઈ જવું છે મારું કામ છે એટલે મારી બેગ બનાવી દેજે પછી કે તમે બે દિવસ રોકાઈ જાઓ ને અમારે આ આ વિધિ કરવાની છે ના ના મારે ટાઈમ નથી પહેલાં ત્યાં મારું મુંબઈમાં આમ બધું નક્કી કરેલું છે એ ટાઈમે નહીં પહોંચું તો બધી ગડબડ થઈ જશે મારે જવું જ પડશે તું તો મારે જતી વખતે પછી ટોકટોક કરે છે મારું બધું બગાડી કાઢે છે મારું મુહૂર્ત બગાડી કાઢ્યું આમ કરી દીધું પછી આક્ષેપો ચાલુ થઈ જાય આ શું કહેવાય અસહજ કહેવાય પણ સહજતા કેવી હોય દાદા ભગવાન જેવી તો અમે દાદાને પૂછતા હતા જેવી રીતે તમે પૂછ્યું કે ભાઈ સહજતા એટલે શું તો હીરાબા એક વખત કહ્યું દાદા તમે પહેલાં તો દાદા પૂછે છે એમને કે હીરાબા તમે કહેતા હો તો હવે મુંબઈના બધા મહાત્માઓ બહુ યાદ કરે છે વડોદરામાં ખાસો ટાઈમ થઈ ગયો મહિનો બે મહિના તો દાદા શું છે મહિનામાં પંદર દિવસ બે મહિને ફરી મુંબઈ અમદાવાદ દરેક ઠેકાણે અલગ અલગ સત્સંગ આપવા જતા હતા બધા ત્યાંથી બોલાવા આવી જાય ખેસીબાઈ ફોન કરી દાદા ક્યારે આવો છો બધાને વિરહ તો લાગે ને દાદાના બધાને થાય કે ભાઈ બધાને સત્સંગ મળે એટલે દાદાને ત્યાંથી દરેક સેન્ટરમાંથી ફોન આવી જાય અને જેવી રીતે ફોન આવી જાય ને તો કોઈ દિવસે પણ દાદાએ એવું ઘરમાં હીરાબાને કહ્યું ને કે કાલે મુંબઈ જવાનું છે નક્કી થઈ ગયું છે પહેલાં તો પરમિશન માગે મુંબઈથી બધા લોકો કહે છે કે દાદા તમે ઘણા દિવસથી નથી આવ્યા તો અહીંયા સત્સંગ માટે આવો ને તો હીરાબા તમે કહેતા હો તો અમે મુંબઈ જઈએ અઠવાડિયું મહિના માટે તમારી પરમિશન હોય તો દાદા તમે ભલે જજો પણ બે દિવસ માટે મારે નહીં જશો કારણ કે મેં અહીંયા વિધિ રાખેલી છે ગમે તે વિધિ કરતા હોય શું કરતા હોય કંઈ કર્યું હોય કંઈ કથા કરી હોય જે કંઈ પણ કર્યું હોય કે એમ તો ચાલો અમે પછી તો તમે જે બે દિવસ પછી બધી વિધિ પતાવીને જઈએ હા પછી તમે જજો દાદા એટલે આ સહજતા કહેવાય દરેક ખાતી વખતે બોલતી વખતે દરેક સંજોગમાં સહજતા એટલે દરેક જગ્યાએ અસહજ થઈ ગયા એટલે પછી તમે જ્ઞાનમાંથી બહાર નીકળી ગયા પછી તમારા બધા ક્લેમ ચાલુ થાય બોલા બોલી ચાલુ થાય કશાયો ઊભા થાય એટલે સહજતા એટલે આપણે જેને ભજીએ તે સ્વરૂપ થઈ જઈએ એટલે માતાજીને એટલા માટે ભજવાનું કે આપણી પ્રકૃતિ સહજ થતી જાય છૂટાપણાનો પ્રયોગ બહુ સરસ છે એ દાદા કે ને કે મેં તમને આ વિજ્ઞાન તો આપ્યું આ વિજ્ઞાન આપ્યા પછી અમે તમને ગેરંટી આપીએ છીએ કે જો તમે મારી આ આજ્ઞામાં રહો ને અમારી આજ્ઞામાં રહો તો અમે ગેરંટી આપીએ છીએ કે એક બે અવતારમાં સીધા મોક્ષે જશો આવો સિક્કો મારીને આપું છું કોઈ બી આવો સિક્કો મારી આપે અને એ આજ્ઞામાં એટલે શું કે આ કાર્ડની એટલી બધી બલિયારી છે કે દાદા કે હંડ્રેડ પર્સેન્ટ તો આજ્ઞામાં તમારાથી પડાશે જ નહીં શું કહેશે હન્ડ્રેડ પર્સેન્ટ તો પડાશે જ નહીં કાર્ડની એટલી બલિયારી છે પણ હું તમને ગ્રેસ માર્ક આપું છું સિત્તેર ટકા પાડજો સેવન્ટી પર્સન્ટ અને સેવન્ટી પર્સન્ટ પાડશો તોય હું ગેરંટી આપું છું કે એક બે અવતારમાં મોક્ષે જશો બરાબર અને એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ આ પેલી આજ્ઞા છે રિયલ અને રિલેટિવ બાય રિલેટિવ યુ પોઈન્ટ યુ આર મોહન બાય બાય રિયલ યુ પોઈન્ટ યુ આર શુદ્ધ આત્મા હવે આ જે દ્રષ્ટિ દાદાએ આપી તો કેવી રીતે કે દાદાએ આખું પ્રથકરણ કર્યું બે કલાકની જે વિધિમાં હું કેવી રીતે આનાથી છૂટો છું મન વચન કાયથી તદ્દન છૂટો એવો શુદ્ધાત્મા છું વાણી પર ને પરાધીન છે આખી તમને વિધિ જ્યારે દાદા બોલાવતા હતા એમાં શું કર્યું કમ્પ્લીટ છૂટાપણું કરી આપ્યું હવે તમે છૂટા તો થઈ ગયા તમને આત્માનું લક્ષ્ય બેસી ગયું દાદાએ તમને આખું વિજ્ઞાન આપી દીધું પણ હવે જે આપણે એનો ઉપયોગ ના કરીએ તો પછી એ તલવાર આખી ઉઠ્ઠી થતી જાય તમે આખી તલવાર મયાનમાં જ મૂકી રાખો તે તલવાર શું થઈ જાય બુઠ્ઠી થઈ જાય એટલે દાદાનું જ્ઞાન ફળ પામે નહીં તેમ છતાં દાદાનું જ્ઞાન મળ્યું છે તો દાદા કહે છે કે ભાઈ આવું ગજબ જ્ઞાની પુરુષનું જ્ઞાન મળ્યું છેવટે તમે આજ્ઞા નહીં પાડશો તો બી પંદર અવતારે તો મોક્ષે જશો જ પણ જેને હવે આ સંસારમાં મજા આવતી ના હોય ડોલરો હોય ગમતા ના હોય બહુ બધા ડોલર આવી જાય ને દાદા એવરીથિંગ એક્સેસ ઇઝ પોઈઝન બહુ વધી જાય ને તો બી ગમે નહીં અને ઓછા થઈ જાય તો એ ગમે નહીં એટલે નોર્મેલિટીમાં રહેવું પડે એટલે પછી દાદાએ શું કહ્યું કે અમારા બાપુ જે વખત પ્રશ્ન પૂછ્યું કે દાદા કંઈ લેવલ શું હોવી જોઈએ આ પૈસા કમાવાની આખા દિવસ છોકરાઓ બધા દોડધામ કરે છે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ એક ફેક્ટરી થઈ તો આઠ ફેક્ટરી બનાવીએ એટલે આ શું છે એનું લેવલ શું છે આખું આપણે લેવલ પકડાવતું નથી પૈસા કમાવાનું આખા અહીં જાય દાદાએ જ્યારે એમનું સોલ્યુશન આપ્યું ને અમે છક થઈ ગયા આવું વિજ્ઞાન આવું સોલ્યુશન કોઈ કાળે સાંભળ્યું ના હોય કોઈ શાસ્ત્રમાં ના હોય એવું દાદાએ ખુલ્લું કર્યું દાદાનું દરેક વાક્ય એવું છે જ્યાંથી તમે વાંચશો કે બોલશો દાદાની વાક્ય યાદ આવશે તમને લાગે આ તો પહેલી વખત સાંભળ્યું શું રહસ્ય ખુલ્લું કર્યું કે શેઠ આપણે પૈસા કમાવાનું જે પેલું એનું તારણ છે ને એની એની જે ફાઇનલ લેવલ શું છે જે તમે પ્રશ્ન પૂછ્યું એનો એક જ જવાબ છે ભીડ નહીં ને ભરાવો નહીં શું કહ્યું ભીડ નહીં ને ભરાવો નહીં ભીડ એવી બી ના હોવી જોઈએ કે ખાવાના પૈસા ના હોવા જોઈએ ખાવા પાવાના પૈસા હોય છોકરાઓને સારી રીતે રાખતા હોય એને એડ્યુકેશન આપતા હોય એમના લગ્ન કરાવતા હોય અને બધી રીતે ઘર વ્યવહાર સુંદર ચાલતું હોય તો એને કહેવાનું કે ભીડ નથી અને ભરાવો બી ના થઈ જવો જોઈએ કે આત્મા ભૂલી જવાય ભરાવો થઈ જાય ને તો પછી આજે અંબાણીને કહીએ કે ભાઈ તમે અહીંયા સત્સંગમાં બેસો ને તો કે યાર તમારો ભેજો બગડી ગયો છે અહીંયા બેસાતું હશે મારે તો હમણાં મીટિંગ છે ત્યાં આટલા બધા કરોડો રૂપિયાનું બધું શું થઈ જશે ભરાવો થઈ જાય પછી આત્મા યાદ ના આવે સત્સંગ યાદ ના આવે કશું યાદ જ ના આવે વાઈફ બી યાદ ના આવે વાઈફ બી કે તમે આટલા વાગે બાર બાર વાગે આવો છો તમને ખબર પડતી તું છાની માની બેસ ને તને કંઈ ખબર પડે નહીં પૈસા કમાવા કંઈ સહેલા છે કેટલી મહેનત કરવી પડે છે પણ એ શું છે અંદર લાલચ હોય હજુ વધારે હજુ વધારે હજુ વધારે દેર ઇઝ નો લઈ લેલ એટલે દાદાએ આનું તારણ કાઢીને આપી દીધું એના પછી બધા લોકો સીધા થઈ ગયા નહીં તો તો આખો દિવસ સત્સંગમાં આવવાની બી એમને ફુરસત ના મળે કેમ સેટ દેખાતા નથી દાદા બહુ કામ છે દાદા શું કરું એમ બહુ સારું તો દાદા કે એનો ટાઈમ આવશે જ્યારે અંદર પછી ઉકળામણ થશે ને પછી તમે તમારે ટાઈમ નીકળશે પછી એક વખત ગાડી લઈને અમારા તે જમાનામાં શું હતું એક પ્રદીપભાઈના પપ્પા હતા ત્યાં એક ગાડી હતી વ્યાર અને એક અમારે ત્યાં ફિયાદ હતી તો અમારે બે જણાને કાયમ ચાર્જ મળતું એક દિવસ એ લઈ જાય એક દિવસ અમે લઈ જાય તો દાદા સાથે ગાડીમાં બેસવાનો એક બહુ અનેરો લાભ હતો અને દાદાની સાથે જ્યારે જેટલી વાર બેસો ને તો કંઈ ને કંઈ નવી વસ્તુ જાણવાની મળે સત્સંગ અંદર કારમાં બી અમે સુરત જઈએ મંદિરમાં તો બે કલાક સુધી બધું સત્સંગ જ ચાલ્યા કરે અને એવું એવું બ્રહ્માંડી સત્સંગ નીકળે કે અમે કલ્પનામાં ના આવે કે દાદા આજે શું વાત કાઢી દઉં એવરી ટાઈમ નિત્ય નવું લાગે દાદાની વાણી તો દાદાનો એક નિયમ કે જ્યારે બી ગાડી નીકળે ને તો કોઈ દિવસે આમ પાછળ જુએ કે ભાઈ અહીંયા આગળ એક ડ્રાઈવરની સીટ પર કેશો બેઠો એને બીજું દાદા ભગવાન પછી પાછળ બે જણા બેઠા નીરુબેન અને એક અંજલિબેન બેઠા હોય તો એક સીટ ખાલી હોય તો પછી એક સેટ ઊભા હતા અહીંયા તો બાજુમાં દાદાએ કહ્યું કે આજે અમે પેલા યાત્રા પર જઈએ છીએ ત્યારે મંદિર હજુ બાંધવાનું ચાલુ થયું હતું સુરતમાં ચાલો બેસી જાઓ જગ્યા ખાલી છે તો જેવી રીતે દાદાએ કહ્યું તો એની કઈ પેલી મશીન જાગી દાદા આજે તો મારાથી નહીં અવા હશે આજે તો મારી ડેટ છે કેમ દાદાનો નિયમ શું કે ગાડી ફૂલ થવી જોઈએ પૈસા વસૂલ થવા જોઈએ પેટ્રોલના બહુ પાકા હિસાબ સર અને દરેક વસ્તુમાં ટોપ વ્યવહારમાં બી ટોપ નિશ્ચયમાં બી ટોપ તો એને કહ્યું કે એમ હવે બીજો કોઈ હતા નહીં કારણ કે જ્યારે બી અમે દાદા ભગવાનને ત્યાં દાદા જાય ને તો બધા મહાત્માઓ શું કરે બધા ખિડકી આગળ વિન્ડો દાદા નીચે કરે અને બધાને ટપલી મારે માથા પર એક એકને ટપલી મારે જ્યારે બધાને ટપલી લાગી જાય તો છેલ્લી ટપલીમાં એ હતા સેટ તો એને પછી આ કહી દીધું હવે પાછળ કોને કે પાછળ બેસવા માટે તો કે ચાલો ગાડી હંગાવો દોડાવો ગાડી આજે કોઈ ગ્રાહક નથી પછી દાદા ગાડીમાં તો બેઠા બેઠા પછી ઠેઠ એમની વિધિ ચાલુ થઈ જાય જ્યારે બી દાદા ગાડીમાં બેસે ને તો દાદાનો નિયમ અને ઘણી વખતે તો અમે વિચાર કરતા હતા દાદા આખો દિવસ વિધિ સાની કરે છે પણ દાદાની તો રહસ્ય દાદાને ખબર અને કેટલા બધા મહાત્માઓની વિધિ કરતા હોય કેટલાને કેટલા બધા ઓબ્જેક્શન્સ હોય ઓબસ્ટિકલ્સ હોય અંતરાયો હોય એ બધાનો બધા દાદાને બધું દેખાયા કરે કારણ કે દાદા એક એવા હતા જે અમને જોયા અને જાણ્યા કે આર પાર જાણે છે તમે અહીંયા બેઠા હો ને તો દાદા કે અમારે બધાનું અંતસ્કરણ વંચાય તમારી અંદર શું ચાલે છે બધું વંચાય એટલે એ તો અમે અજાયબી જોયેલી

તો દાદા આમ કરીને વિધિ કરતા હતા ઠેઠ પછી વિધિ કરતા કરતા અમે તો પછી જ્યારે વિધિ દાદા કરે તો કોઈ વાત કરે નહીં ગાડીમાં તો ચૂપચાપ જોયા કરીએ દાદાને વિધિ કરી પછી આમ પોર આવીને પોર તો દાદાની કંઈ વિધિ પૂરી થઈ ગઈ તો દાદા અચાનક બોલી ઉઠ્યા એને જે પેલો સંજોગ ત્યાં ગયો ને કે તમે બેસી જાઓ તો એને કહ્યું દાદા આજે મારે કામ છે તો એના પર અને હવે દાદા શું કરે કંઈ બી સંજોગ બને કંઈ બી વસ્તુ બને ને એના પર દાદાનું આખું વિજ્ઞાન ખુલ્લું થતું તે દાદાએ કહ્યું કે જુઓ કાળની બલિયારી પહેલાં જમાનામાં અમે યાત્રા કરવા જતા હતા તો દાદાને બધું દેખાય ને બધી બેલગાડી પર જતા હતા ત્યારે ત્યાં પછી પહોંચતાં પહોંચતા તો આખું મારું મોડું બધી ધૂળથી કાળું થઈ જતું હતું એ દાદાએ અનુભવ કર્યો હશે અને પછી તે જમાનામાં તો રોડ નહીં કશું નહીં પણ યાત્રા પર જઈએ ને તો પછી અમારે તો યાત્રા પર જઈ આવવાનું અને પછી ગમે તેવા સંજોગ હોય ભગવાનના દર્શન કરવા જવાનું હોય તો ગમે તેવા સંજોગ હોય ગમે તેવી તકલીફ હોય ને તો અમે જોતા નહોતા પણ આજે જુઓ કેવા સરસ રોડ છે અને ત્યાં સુરતનો વડોદરાથી સુરતનો રોડ તો જુઓ તમે કેવા સરસ બની ગયા છે કેવા સરસ રોડ છે આપણે અહીંયા પહેલા જમાનામાં હો તો સુરત પહોંચતા તો ખબર નહીં આઠ દસ દિવસ લાગત પણ હવે જો હવે બે કલાકમાં પહોંચી જઈએ છે પણ તો એ જુઓ ને સેઠને ટાઈમ નથી હવે ક્યાંની વાત ક્યાં કનેક્શન કરી કે હવે જ્ઞાની પુરુષ કે બેસી જાઓ તો પછી પૂછવાનું જ ના હોય પછી તો જોવાનું બી ના હોય કે પાછળ કારણ કે દાદા શું કે અમે તમને કહીએ ને કે તમે જો અહીંયા બેઠા હો ને હમણાં આ સત્સંગમાં બેઠા હો ગમે તે બી તમારી મિલો ચાલતી હોય ગમે તેવા બિઝનેસ ચાલતા હોય ગમે તેવા તમે આઈટીના હેડ હો તો તમે અહીંયા દાદાની હાજરીમાં બેઠા હો ને તો તમારું ત્યાં કશું બગડે નહીં ઉલટા તમે જાઓ તો વધારે બગડે કારણ કે ત્યાં જશો તો બધા ડખા કરશો આ કેમ કરે છે આવું આ તું ખોટું કરે છે મેનેજરને બધું બોલશો પેલાને બોલશો એના કરતાં તમે અહીંયા બેઠા છો તો ત્યારે ત્યાં બધું દાદા સંભાળી લે હવે આવું રહેશે કોને સમજાયું તો એને કહ્યું કે ભાઈ મારે તો થોડું આજે કામ છે અને મારાથી આજે નહીં અવાય પણ જ્ઞાની પુરુષ કહે ને દાદા કે અમને જો કોઈ કહે ને જ્ઞાની પુરુષ કે ભાઈ તમે અમે આ બાજુ જઈએ છીએ તો અમે પૂઠે વળીને જોયું બી ના હોત કે પાછળ શું છે જ્ઞાની પુરુષની આપણે શું છે મહાત્મતા ખબર નથી જ્ઞાની પુરુષ એટલે શું જે મોક્ષનું દાન આપવા આવ્યા છે તમને આ સાયકલ આ સંસારના ચક્કરમાંથી જે સાયકલ છે એમાંથી બહાર કાઢવા આવ્યા છે તો એ તમારી પાસે ટાઈમ નથી દાદાને ખબર હતી કે જ્ઞાની પુરુષની વેલ્યુ કારણ કે એની અંદર ભગવાન પ્રગટ થયા હતા એને ખબર કે ભગવાન એટલા કહેવા એટલે પછી દાદા બધાને કે ને કે ભાઈ અમે કંઈ ભગવાન થઈને બેઠા નથી અમે તો આ એમ પટેલ છીએ ભાદરણ ગામના છીએ કોન્ટ્રાક્ટ લાઈનનો નંગોર ધંધો કરીએ છીએ પછી એવું શબ્દ બોલતા હતા કેવું ખુલ્લું કરે છે એવું નહીં કે બહુ સારો ધંધો કરું છું કે આ પૂતગલ છે આવો આવું જ બધું હોય કન્સ્ટ્રક્શન લાઈનનો નો ધંધો કરીએ છીએ પણ જે અંદર જે પ્રગટ થયા છે ને એ દાદા ભગવાન છે એ ચૌદ લોકના ના છે એને અમે હું નમસ્કાર કરીએ છીએ દિવસ રાત અમે હું એમની ભજના કરીએ છીએ કે એવા દાદા ભગવાન તમારી અંદર અમે પ્રગટ કરેલા છે પછી આવા ભગવાન પ્રગટ થઈ ગયા પછી ભગવાન જોડે હોય તો પછી આપણે રાહ જોવાની હોય કે આજે મારે આ કામ છે ને પેલું કામ છે એટલે આ શું કે છે દાદા દાદાની વેલ્યુએશન જેને સમજાય ને તો એનું કામ થઈ જાય એક વખત દાદાએ સત્સંગમાં એક નવી વાત કરી કે તમને શું લાગે છે દાદા ભગવાનની શું કિંમત હશે બોલો બોલો જે જે એ દાદા ભગવાનની શું કિંમત હશે નાખી શકાય બરોબર પણ તે જમાનામાં તો નવા નવા હતા ને તો કોઈ જવાબ શું આપે દાદા કે આ બધા લોકો આ સંસારના લોકો શું છે ડોલર્સથી અને પૈસાથી જલ્દી વાત સમજી જાય તો અબે આ ફર્સ્ટ ટાઈમ એવું દાદાએ જોયું કે આ કોઈ દિવસે બી જ્ઞાની પુરુષ શ્રીમદ રાજચંદ્ર હોય કે બીજા હોય કોઈએ પૈસાની વાત નથી કરી પણ દાદા એકલા જ હતા કે આ કાર્ડને અનુલક્ષી એવી રીતે એમની વાણી નીકળી કે અબજો રૂપિયા ખર્ચે ને તો એ જ્ઞાની પુરુષના દર્શન ના થાય શું કે અબજો રૂપિયા અબજો રૂપિયા ખર્ચો ને તો દાદા જો અહીંયા બેસવાનું ના મળે અબજો રૂપિયા ખર્ચો તો દાદાની વાણી સાંભળવાનું ના મળે અબજો અબજો રૂપિયા બોલતા હતા તો દાદા કહેતા હતા કે આમ ગમત કરે ને અરે તમે પેલા અમાઉન્ટમાં બોલો ને દાદા કેટલાના છે તો આમ વિચારી વિચારીને કોઈ બોલ્યા કે દાદા તો એક અબજ ના હશે કે એમ બહુ સારું એક અબજ ના દાદા પછી બીજાને પૂછ્યું તમને કેવું લાગે છે દાદા મને એવું લાગે છે કે દાદા પાંચ અબજના હશે ત્રીજાને પૂછ્યું કે દાદા તમને શું લાગે છે કેટલા ના છે દાદા સો અબજના તો ખરા પછી એક જણા છેલ્લા દાદા તમે ગણી ના શકો અબજો અબજો જેટલા વખત બોલવું એને સો વખત બોલો ને ગણી ના શકો ને તો એ દાદાની વેલ્યુ કરાય નહીં તો દાદાએ શું કહ્યું કે તમે કહ્યું ને કે એક અબજના છે તો તમારે એક અબજનો લાભ થશે તમે કહ્યું પાંચ અબજ તો પાંચ નું લાભ થશે તમે કહો દાદાની કોઈ વેલ્યુ કરી ના શકો તો એટલું તમારે લાભ થશે એટલે તમારે અંદરથી દાદા જાય જ નહીં જે દાદા કહેતા હતા ને કે દાદા એક વખત દર્શન થઈ ગયા તો દાદા ઉજ્જવલ થતા જ નથી ચોવીસ કલાક હાજર રહે છે એટલે દાદાની જે વેલ્યુએશન સમજાઈ જાય ને અથવા દાદા ચોટી જાય ને તો સમજો કામ થઈ ગયું જ્યાં સુધી હજી ચિત્તવૃત્તિઓ બહાર જાય છે હજુ કઈ પકડાતું નથી હજુ સંસારમાં બધું મજા આવે છે તો દાદા ઘણી વખત કહેતા હતા ઉતાવળ શું છે આરામથી આવજો ને અમે ત્યાં રાહ જોઈશું મહાવિદ્ય ક્ષેત્રમાં તમે હજુ બહાર ખાઓ કારણ કે સંસારમાં બહાર ખાધા વગર કશું નવું છે જ નહીં સંસારમાં તો આ તો અનુભવ ક્યારે થાય કે અમે આખું ફરીએ ને આખી વર્લ્ડમાં એક એક જગ્યા જઈએ બધા મહાત્માઓને મળીએ અને બધાની વાતો સાંભળીએ ને તો લાગે કે દાદા ખરેખર કહેતા હતા એક સેકન્ડ પણ આ સંસારમાં રહેવા જેવું નથી એવું લાગે બધાની જેવા બધું વર્ણન કરે ને બધા મહાત્માઓ કે શું શું તકલીફો છે અને અમને શું દેખાય છે અને અને એવી બી વાતો કરે ને તો અમને લાગે કે ઓહો દાદા ખરેખર કયા કે વારે ઘડી કહેતા હતા કે તમે બચી ગયા ને હા દાદા હું તો બચી ગયો કારણ કે જેને જેને દાદા ભગવાન મળ્યા હોય ને એની અંદરથી નીકળી જાય હું બચી ગયો કારણ કે દાદા નહીં મળે ને તો આપણે બચવાનું કંઈ ચાન્સ જ નથી બહાર જ ખા ખા કરવાનું અને પછી દાદા કે આ સાયકલ કંઈ ફરતી નથી આ સાયકલ એની અહીંયા જ ફર્યા કરે છે ચાર ગતિમાં મનુષ્ય અવતારમાં હતા તો આપણા હિસાબો પ્લસ માઇનસ ઇક્વલ થયા તો ફરી મનુષ્યમાં આવવાનું માઇનસ થઈ ગયા થોડું હિસાબ તો પછી જાનવરમાં જવાનું પછી હંડ્રેડ પ્લસ તરફ થઈ ગયા તો દેવી દેવતાઓ બની જશો અને પછી હંડ્રેડ પર્સન્ટ માઇનસ થઈ ગયા તો નર્ક ગતિમાં જશો તો હમણાં કહે છે કે નરગતિ હમણાં બંધ છે હમણાં પેલો આવા બધા નેગેટિવ કર્મોવાળા હમણાં છે જ નહીં ઉઠ્યા જ નથી રહ્યા નહીં તો તો સીધો નેગેટિવ સતયુગમાં હોય ને તો આવા માઇનસ કર્મો કરે તો સીધો જતો રહે અને પછી આ જ પ્લેટફોર્મ છે જ્યાંથી તમે મોક્ષે જઈ શકો છો આ એક જ એવી જગ્યા જો જ્ઞાની પુરુષ મળી જાય એની વાત સમજાઈ જાય અને જો આપણે એની આજ્ઞામાં આવી જાય તો કામ થઈ ગયું પછી સેફ સાઈડ છે એટલે હવે દાદા શું કહે છે કે મેં તમને આખો રસ્તો ખુલ્લો કરીને આપ્યો હવે છૂટાપણાનો જે તમે વાત કરો છો તે કેવી રીતે રહેવું જોઈએ કે ઉઠતા બેસતા ઘરમાં વાઈફ હોય છોકરાઓ હોય ઘરમાં કોઈ કામવાળી આવતી હોય કે તમે ઓફિસમાં જતા હો જ્યાં ને ત્યાં રિયલ અને રિલેટિવ દેખાવ જોઈએ ભાઈ રિલેટિવ યુ આર પ્રદીપભાઈ પણ ભાઈ રિયલ વ્યૂ પેન્ડ યુ આર શુદ્ધાત્મા એની અંદર ભગવાન છે બેઠા બેઠા તમારે દર્શન કરવાના અહીંયા બધા મહાત્માઓ બેઠા હોય તો તમને બહારથી બધું પૂદગલ દેખાય બધી પ્રકૃતિ દેખાય પણ એની અંદર શુદ્ધાત્મા ભગવાન બેઠાય એ દાદા ભગવાને તમે કાયમ માર્ગ કરજો કેવી રીતે બેસતા હતા બધાને જય સચ્ચિદાન આખો વખત બધાની અંદર શુદ્ધાત્મા જોતા હતા બહારથી તો આ બહારની જે પ્રકૃતિ જો સહજ રીતે દેખાઈ જાય તમે કોણ છો મારા વાઇફ ઊભા હોય તો આપણે ખબર ના પડે મારા વાઇફ છે એ તો સહજ રીતે દેખાય આ મારો સન છે પણ પેલું જે શુદ્ધાત્મા છે એ દે એ દેખવામાં આપણી અભ્યાસ નથી થયો અભ્યાસ નથી થયો તે દાદાને જ્ઞાન મળ્યા પછી સૌથી પહેલાં શું કહેતા હતા કે તમારે શું કરવાનું માર્કેટ જતા હો ને થેલી લઈને તો કારમાં નહીં જવાનું પહેલી પ્રેક્ટિસ કરાવતા હતા કે પહેલાં ચાલતા જવાનું દાદા એક કલાક લાગે છે તો એક કલાક પુણ્યાનો સામાયિક તમે રિયલ રિલેટિવ જોતા જાઓ તો મોટામાં મોટું સામાયિક કહેવાય કંઈ મહેનત કરવાની નહીં ખાલી રિયલ રિલેટિવ જોવાનું કેટલું મોટું સામાયિક કહેવાય જે મોક્ષે લઈ જાય એમાં તમારે કારમાં જોવું પડે છે શાક લેવાનું કે ભાઈ સ્ટાર્ટિંગમાં આવી પ્રેક્ટિસ કરેલી કારણ કે એક વસ્તુ હતી કે દાદાના બધા મહાત્મા સિન્સિયર બહુ હતા દાદા કહે ને એટલે તરત જ એને ફોલો કરે કે હા દાદા તમે બરાબર વાત કરી અને પછી એને એને રિઝલ્ટ આવે તો દાદાની જઈને વાત કરે કે દાદા આજે આ રિઝલ્ટ થયું આજે આખો દિવસ બહુ સરસ રહ્યો દાદા આખો દિવસ શુદ્ધાત્મા દેખાયો તો બસ દાદા કે આવે ગાડી પાટરી પર ચાલી તમારી કારણ કે આવું આત્માવેદ સર્વભૂતે શું આવું કોઈ દિવસે થયું જ નથી કૃષ્ણ ભગવાને કહ્યું ને તો દરેક જીવમાં ભગવાન છે પણ આપણે એ ખાલી શબ્દરૂપે હતું દાદાએ અનુભવ કરાવ્યો તમને હું દેખાય કારણ કે તમને પોતાને ભગવાન બનાવ્યા તો તમને બીજાની અંદર ભગવાન દેખાય કે ના દેખાય પહેલાં તો આપણે પોતે અંદર ભગવાન છે એનું રિયલાઇઝેશન થયું નહોતું તો બીજામાં ક્યાંથી જોઈ શકે એટલે આ દાદાએ આખી પ્રોસેસ કરી એ જે આખું વિજ્ઞાન આપ્યું આખી સમજણ આપી આટલી વિધિ કરી જેના લીધે આપણે છૂટા પડી ગયા છૂટા પડી ગયા ત્યારથી પછી રિયલ રિલેટિવ સહજ રીતે થઈ જશે પણ સ્ટાર્ટિંગમાં શું છે જ્યાં સુધી તમે આ પ્રેક્ટિસ નહીં કરો ને ત્યાં સુધી તમને ગેડ બેસે નહીં એટલે દાદા કાયમ કહેતા તો આનો અભ્યાસ કરવું પડે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ

જે એમની પાસે જાય છે ભાદરણ ગામમાં નાનપણથી જોડે ફરતા હતા કે એમને કંઈ તકલીફ થઈ હશે તો દાદા પાસે આવ્યા દાદા મને પાંચસો રૂપિયા આપો ને પાંચસો રૂપિયા જોઈએ હું તમને થોડા દિવસમાં આપી દઈશ તો દાદા શું છે દરેક વખતે કંઈ ને કંઈ એમ પટેલની ટેસ્ટિંગ કરતા હતા આવી ટેસ્ટિંગ કોઈ કરી શકે નહીં જબરજસ્ત ટેસ્ટિંગ કરતા હતા એટલે આ બધા ઘરમાં બેઠા હતા આટલા બધા મહાત્માઓ બેઠા હતા તો દાદાએ કહ્યું કે કંઈ વાંધો નહીં હું તને પાંચસો રૂપિયા તો આપું પણ તું મને એક લાફો માર શું કહે છે તું મને એક જોરદાર લાફો માર તને હમણાં જ પાંચસો રૂપિયા આપી દો દાદાને મારા આવતું હશે દાદા તમે કેવી વાતો કરો છો તમને તમે પૈસા આપવા નથી ના ના મારે સાચે પૈસા આપવાના છે આ પાંચસો અહીંયા મૂકી દીધા તું મને એક લાફો માર પછી દાદાએ ફરી બીજી વસ્તુ સુધી કે ચાલો તમે આ પાંચસો રૂપિયા આપું છું ને તું મને પાછા નહીં આપીશ ઇન્ટરેસ્ટ તો બાજુમાં પણ તું મને પાછા નહીં આપીશ પણ તું ખાલી એક લાફો મારીને જતો રહે તો કે દાદા તમારે મને પૈસા આપવા નથી હું તો સાચે કહું છું તારે આની સાક્ષીમાં અહીંયા કહું છું કે ચાલો આને આપી દઉં છું તું લઈ જા પાંચસો રૂપિયા પણ દાદા કહે કે અમે આવી બે ત્રણ વખત ટેસ્ટિંગ કરી પણ જાણી જોઈને કહેતા હતા કે ટેસ્ટ કરો એક લાફો મારે ને અને તે વખતે તમારો ભાવ બગડે નહીં તમને તમારે એવું દેખાય કે મારો હિસાબ હતો અને પછી એને સામેવાળાને નિર્દોષ જુઓ પછી એના માટે ભગવાન પાસેથી આશીર્વાદ અપાવો કે એનાથી આવી ભૂલ થઈ ગઈ છે તો દાદા ભગવાન એને માફ કરી દેજો એમનું કંઈ દોષ નથી મારો જ હિસાબ છે આખું વિજ્ઞાન પ્રગટ થાય પણ દાદાએ બે ત્રણ વખત ટ્રાય કર્યું પણ કોઈએ આ લોટરી આપી નહીં દાદાને પણ દાદા ચેલેન્જ કરીને કહેતા હતા નહીં તો આવું કોઈ કાર્ડમાં મેં સાંભળ્યું નથી કોઈ કે કે તમે ગમે તે સભામાં ગયા હો સત્સંગ સાંભળતા હો અને પછી કે આ જ્ઞાન મળ્યા પછી જો તમે એક ચિંતા થાય તો બે લાખ ડોલરનું તમે દાવો કરજો ઇન્ડિયામાં કહેતા હતા બે લાખ રૂપિયા પણ જ્યારે ફર્સ્ટ ટાઈમ દાદા અહીંયા યુએસએમાં આવ્યા તો ડોલર કહેતા હતા અહીંયા બે લાખ કારણ કે અહીંયા ડોલરની બહુ કિંમત ને તો કે બે લાખ ડોલર એટલે બહુ મોટી વાત કહેવાય તો તમે બે લાખ ડોલર હમણાં આપી દઉં એક ક્લાસ કોન્ટ્રાક્ટર હતા બહુ પૈસા જોરદાર કમાવતા હતા તો એ ગેરંટી આપે જે દાદા ભગવાન પોતાનું જબો ધોતી આ જે કંઈ પહેરતા હતા કંઈ બી વસ્તુ પોતાના પૈસાથી ખર્ચતા હતા કોઈની પાસેથી એક રૂપિયો લીધેલો નહીં આખી લાઈફ જ્ઞાની પુરુષ એટલે કોણ જેને કોઈ પણ પ્રકારની ભીખ ના હોય પૈસાની ભીખ નહીં સ્ત્રીઓની ભીખ નહીં વાળા બાંધવાની ભીખ નહીં શિષ્યો બનાવવાની ભીખ નહીં કોઈ પણ પ્રકારની ભીખ ના હોય ને ત્યારે ભગવાન પ્રગટ થાય એવા ભગવાન પ્રગટ થઈ ગયા આખા બ્રહ્માંડના સ્વામી તો એને શું જોઈએ તમારી પાસેથી ઘણા બધા લોકોએ એક વખત તો મારી બા બહુ ભાવવાળી હતી ને તો દાદા માટે કે દાદા કશું લેતા નહોતા તો અમારા જે ગુરુ હતા ને એ જમાનામાં જ્યાં સુધી ગુરુને કશું આપીએ નહીં ને એવું પ્રથા એમની ભરેલી કે ત્યાં સુધી જાણે કે અમારું જીવન વ્યર્થ થઈ ગયું તો વારે ઘડીએ બહુ વખત પ્રયત્ન કરે તો એક વખત એ બાને થયું કે દાદાની દાદા માટે ધોતી અને પેલું એ અમારા બા બહુ કોમળ હૃદયના હતા ને તો એને એની રીતે જુદી રીતે ટેકલ કરે પણ કોઈ બીજો કોઈ આમ ધોતી પેલું લઈ આવે ઘણા બધાએ ટ્રાય કરી તો આમ આંખ કાઢીને કહેતા તમને કોણે કહ્યું લાવવા માટે કોણે પૂછીને લાવ્યા અમે અમારા પૈસાથી આ ધોતી ગયો તમારે અમારે કોને શા માટે વિચાર આવ્યો પણ અમારા બાને બાને એક વખત વિચાર આવ્યો એ ધોતી અને બધું જે પેલા જે બ્રાન્ડની દાદા પેલી શર્ટ પહેરતા હતા એ જ બ્રાન્ડની લઈને આવ્યા તો આ બહુ કોમરદેરવાળા તો કે અમારે બેન આપણે આવાથી રેવાય નહીં આપણા વ્યવહારમાં અમે કોઈ દિવસે લીધું નથી કોઈની પાસેથી પણ હવે તમે લાવ્યા છો ને તો આ છે ને આમ અને પેલા આમ કરીને વાળીને આમ કર્યું માથા પર મૂક્યું હવે અમારી પ્રસાદી કરીને ઘરે રાખજો બીજા બધાને તો આમ ફાયરિંગ પણ હવે હૃદય બહુ કોમળ હોય તો એને એને ટેકલ કરવી પડે તો દાદા કીધે દરેક જણા સાથે ટેકલ કરતા આવડતું હોય એમ તો ભાઈ હૃદય તૂટી ના જાય તે પછી એ દિવસથી એ તો એ એટલા ખુશ થઈ ગયા કે મને પ્રસાદી પ્રસાદી મૂકી રાખી એટલે તરીકે તે ચોરાણું વર્ષે દેવ છૂટ્યું એક એક ક્ષણ એમને દેખાતું કે દાદા મારી સાથે બેઠા છે એવું એમનો ભાવ તો દાદા એવી વિધિ કરીને આપતા હતા કે એ દાદા ભગવાન ચોટી ગયા વાત પૂરી થઈ ગઈ પણ કોઈની પાસેથી એક વસ્તુ લીધી નહીં હા

આપણે હસબન્ડ વાઈફ તરીકે રહ્યા તો હસબન્ડ વાઈફ તરીકે જ રહ્યા પણ એની અંદર ભગવાન છે એવી એને ખબર પડી નહીં અવેરનેસ નથી આવી એ તો શું છે કે સમાજમાં બધા લગ્ન કરાવ્યા બધા સાત ફેરા લીધા અને પછી અમારા વાઈફ થઈ ગયા અવેરનેસ ખબર પડવી જોઈએ પણ હકીકતમાં શું છે પછી બીવીયરનેસ બીવીર એટલે આપણે ખબરદાર રહીએ કે ભાઈ જેવી રીતે કાચનો પ્યાલો હોય ને ભીવીયર સંભાળીને કરજે પડી જશે ક્રિસ્ટલનું ગ્લાસ છે પછી એ ભિવિયર પછી અલર્ટનેસ અલર્ટનેસ એટલે આપણે દાદા એક દાખલો આપે કે ભાઈ એક સમુદ્ર હોય સમુદ્ર એની વચ્ચે બે ફૂટની આવી આમ જગ્યા હોય વોકિંગ ડિસ્ટન્સ બનાવ્યું હોય અને તમને કહે કે આ તમે પાર કરો બરોબર તો તે વખતે પાર કરતી વખતે બંને બાજુ સમુદ્ર છે પાણી ને પાણી આમ તમને લાગે કે હમણાં જરાક બી આમ થયું કે પડી જઈશ ખલાસ થઈ જઈશ એટલે કેવી અલર્ટનેસ રાખે તમારું એક સ્ટેપ બી રોંગ પડે કારણ કે પડીશ તો બંને તો તૈરતા આવડતું નથી બહાર કેવી રીતે નીકળીશ સેકન્ડે સેકન્ડે અલર્ટનેસ કોઈ તમને કે ભાઈ આ બેન તમને તો બધું આ બધું ખાલી શો ઓફ કરો છો તમારામાં કંઈ જાગૃતિ બાગૃતિ છે નહીં તરત જ પેલું અંદર બગડી જાય પછી એ તમે એના દોષ જુઓ પોતે તો કશું કરતી નથી મને કહે છે એટલે તે વખતે અલર્ટનેસ આવે જ નહીં કે એણે મને કીધું તો મારા માટે કીધું મારી આજે લોટરી લાગી અલર્ટનેસ કેવી હોય તરત જ એની અંદર તમારે શુદ્ધાત્મા દેખાવા જોઈએ તરત જ એની અંદર જે એને કહ્યું તો કોણે કહ્યું આ તો પૂતગલને કહે છે મારે અંદર તો મારો શુદ્ધાત્મા ભગવાન એઝ ઇટ ઇઝ છે કરમ બંધાઈ જાય દાદા કે આપણે ખબર જ પડતી નથી કે જે વાણી શું નીકળે છે ખાલી પેલા આંધળાનો છોકરો આંધળોમાં આખી મહાભારત રચે ગઈ તો હવે શું હતી અલર્ટનેસ તો વખતે બોલ્યા હતા કેટલી અલર્ટનેસ રાખવી જોઈએ મહાભારત રચાઈ ગઈ વાણીમાં એટલે અલર્ટનેસ ના હોવી જોઈએ કે આપણા વડીલ છે એમની સાથે કેવી રીતે વાત કરવાની આપણા કોણ છે આ બધા આની અંદર કોણ છે ભગવાન છે ચૌદલોગના નાથ પ્રગટ થયેલા છે દરેકની અંદર એવા દાદાએ ઓળખાણ કરાવી છે આપણે કેવી રીતે બોલી દઈએ છીએ એમને એટલે અલર્ટનેસ એક વાક્ય બોલતી વખતે અલર્ટનેસ વ્યવહાર કરતી વખતે અલર્ટનેસ એક્ઝેક્ટનેસ એક્ઝેક્ટનેસ એટલે હંડ્રેડ પર્સેન્ટ આ શુદ્ધાત્મા જ છે ખાતરીથી હંડ્રેડ પર્સેન્ટ મારી અંદર શુદ્ધાત્મા દાદા ભગવાન બેઠેલા છે એક્ઝેક્ટનેસ અને તમે કોઈ પણ જગ્યાએ આમ ચોકડી મારી ના શકો એક્ઝેક્ટનેસમાં આવવું પડે હંડ્રેડ પર્સન્ટ તમને ભલે ગાળો આપે તમને મારે તમને કાપી કાઢે તોય તમારે એનું દોષ નહીં જોવાનું એ એક્ઝેક્ટનેસ મારો જ હિસાબ છે એની અંદર શુધ્ધાત્મા ભગવાન છે દાદા વારે ઘડી કહેતા હતા કે આવી ટેસ્ટ અમે તો નિરંતર આવું રહેતું હતું કે કાપી કાઢે ને તોય બી અમે એમને દોષિત ના જોઈએ મારો હિસાબ છે મહાવીર ભગવાનને પેલા ભરવાડે કહ્યું કે બધું આનું દેખભાળ કરજો એ એ તો પોતાની સમાધિમાં હતા તો શું કર્યું ભરવાડે હા લોકોએ શું કર્યું કે ચીખો પાડી રડ્યા પણ એ તો મનવચન કાંઈ ઇફેક્ટિવ એ તો રડે પણ અંદર ખાને નિર્દોષ છે અમારો હિસાબ છે મે આમને ગયા બામાં આવું કરેલું એ એક્ઝેક્ટનેસ કહેવાય ગમે તે તમારું મન બુમા બૂમ કરે ને તો એ ભાઈ રૂલ નંબર 1 ઈ શુદ્ધ આત્મા છે દોષે દેખાય રૂલ નંબર 1 આફ્ટર ઓલ ઈ શુદ્ધ આત્મા છે એ એક્ઝેક્ટનેસ કહેવાય લેકિન સંપૂર્ણ જાગૃતિ ક્ષણ ક્ષણ બરાબર હા એ દાદા કહેતા હતા ક્ષણે ક્ષણની જાગૃતિ પેલા કેટલી જાગૃતિ હશે હું તો પેલું એક વાક્ય મારાથી પેલું એ એપિસોડ ભૂલાતું જ નથી દાદાનું પેલા હીરાબાના પક્ષ તરફ કોઈના લગ્ન હતા તો દાદાએ કહ્યું આ બધા ચાંદીના બધા વાસણ છે બધા આપજો તો હીરાબાએ એ કહ્યું તમારા પક્ષમાં જ્યારે લગ્ન થયા તમે કેટલું આપ્યું આમ કર્યું તમને તો વ્યવહાર ખબર નથી આમ તે બોલવા માંડ્યા દાદાને ખબર પડી ગઈ આ તો તારું મારું ચાલુ થઈ ગયું બરોબર તો એક્ઝેક્ટનેસ કેવી આવી ગઈ ના ના તમે વાત તો સાંભળો એમની સાથે પાંચસો એક રૂપિયા આપવો તમે તો ભોળા છો તમને તો કઈ ખબર ને પાંચસો એક આપતા હશે એ જમાનામાં પછી તમને જે યોગ્ય લાગે આપજો ને પણ આપજો ખરા એમની વાસણો સાથે એટલે અલર્ટનેસ ઓલ ધ ટાઈમ કારણ કે આજે રિએક્શન થશે અને પછી કંઈ વેર બાંધી દે તો મારે કેટલી વખત મારે તો મોક્ષે જવું છે દાદા તો મહાત્માઓ સાથે બી અલર્ટ રહેતા હતા

જ્યારે બી દાદાનું કંઈ એવું ડિફિકલ્ટ ટાઈમ આવે કે ગમે તે આવે ને તે વખતે મને ચાન્સ મળી જતો તો તે વખતે આ ગાડી જવાની હતી તો કુદરતી પ્રદીપભાઈની લોટરી લાગી એ કદાચ કંઈ વાંધો નહીં તો આ કુદરતનું આખું સંચાર મને દેખાવ એન્ડમાં તે પછી એક્સિડન્ટ થયું દાદા જનરલ હોસ્પિટલમાં આવ્યા તો તરત જ મને ખબર પડી હું તરત જ દોડતો ગયો ત્યાં હોસ્પિટલમાં અને તે વખતે દાદાને જીપ ઉપર ટાંકા આવ્યા માથા પર ગયા કોઈ હતા નહીં ત્યાં હોસ્પિટલમાં અમે બે ત્રણ જણા હતા મારા ભાઈ હતા નાના ગોવિંદભાઈ એ ડૉક્ટરને ઓળખતા હતા જનરલ હોસ્પિટલમાં તો એમના ફ્રેન્ડને ફોન કર્યો કે મારા દાદાનું એક્સિડન્ટ તું હમણાં ને હમણાં આવી જાવ તે રાત્રે દોડતા આવ્યા અને લકીલી જો આ બધા કેવી રીતે એપિસોડ્સ બંધાય છે મારા બ્રધરના ખાસ ફ્રેન્ડ હતા એ ડૉક્ટર તેને બધી ડૉક્ટર આવીને બધું દાદાની બધું ઇલાજ કર્યું ટાકામાં આખું શરીર દાદાનું લોહી લોહાણ હતું કપડાં લોહીથી પછી મેં દાદાના બધી ધોતી આ બધા કપડાં ઉતારેલા અને બધી વ્યવસ્થિત રીતે હોસ્પિટલના કપડાં પહેરાયા તો આવા એપિસોડમાં ત્યારથી જ દાદાની સેવા તે વખતે ઘણા બધા મોટા આવેલા તો દાદા અમે તો બહુ નાના હતા તે વખતે તો દાદા અમે આ બધા છોકરાઓને બધાને બહાર કાઢો અમે અમે બધું તમારી દેખભાલ કરીશું બધું અમે આ તમારી સાથે રહીશું દાદા કે ના 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 એને બહાર ના કાઢશું હું વિચારમાં પડી ગયો હું તો તે દાદાની જોડે એકલો જ બેઠો હતો રૂમબા બીજું કોઈ હતું જ નહીં પછી ધીરે ધીરે બધા આવવા માંડ્યા તો કે જે ઇમોશનલ હોય ને એ કોઈ દિવસ સેવા કરી શકે નહીં શું કહે છે દાદા ઇમોશનલ હોય એ સેવા ના કરીએ આટલું બધું લોહી નીકળે છે એમાં જ પડ્યો એ અમે તો બિંદાસ દાદાની કારણ કે અમે ઇમોશનલ હતા નહીં અમે તો કે દાદા ભગવાન ચોદલોના અંદર બેઠા છે આમને કશું જે થયું છે એ એમ પટેલને થયું છે એવી બધી દાદાએ ગેટ બેસાડેલી હતી તો અમે ઇમોશનલ ના થઈએ તો આ દાદાની જ ટ્રેનિંગ કંઈ મારી પોતાની ટ્રેનિંગ નહીં પણ જો અમે એવું ના હોઈએ ને તો દાદાનો લોહી જોઈએ ને તો એમાં જ પડી જાય ઇમોશનલ હોય તો કપડાં બી ના ઉતારી શકે દાદાના કારણ કે એ ઇમોશનલ થઈ જાય કે એને બહુ વાગ્યું છે દાદાને બહુ સંભાળ કરે તો આવી રીતે પ્રોસેસ થઈ તો પછી બને આ સેવા મળી ગઈ અને દેન કન્ટિન્યુઅસ છ મહિના સુધી અમે ત્રણ ચાર આપતા પુત્રો હતા કે ચારે જણા મળીને દાદાની સેવા કરતા હતા કરતાં કરતાં દાદાની એવી હાલત થઈ કે દાદાની વીકનેસ થઈ ગઈ વીકનેસ આવી ગઈ તો તે વખતે એવું શરીર મારું બહુ મજબૂત હતું તો દાદાને બી એ બધી બધી એની મેળે જ સૂઝ પડ્યા પડતી જાય કે કોણ શું કામ કરશે તો દાદાથી ધોતી પહેરાને વીકનેસ બહુ વીકનેસ આમ ઊભા બી ના રહી શકે તો એ દાદા પતિ ડાયરેક્શન આપે કે કહેશો તું મજબૂત છે બરાબર તું મને છે ને ખભેથી આમ પકડી રાખ પછી દાદાને આખી શરીરની તાકાતથી દાદાને આમ ખબ્બેથી પકડી રાખું પછી પેલા બહેતા સાહેબના સન છે દીપક કે તું મને ધોતી પહેરાવ અને પછી ભરતને કે તું આ બાજુ મારે હાથ પકડીને રાખજે તો આમ કરી કરીને અમે ચાર જણા મળીને દાદાને નવડાતા હતા દાદાને આવું બધું થયા પછી બી કોઈ દિવસ એવું નહીં કે નવડાવવાનું નહીં નવડાવવાનું તો કમ્પલસરી રો છે પણ ગમે તેવી અશક્તિ હોય ને તો દાદાને ખબર કે આ ભબર શેર બધા ઊભા છે મને પકડી રાખશે અને પછી ડાયરેક ડાયરેક્શન આપે તું આમ કરજે તું આમ કરજે દાદાને ખબર કે આની પાસેથી શું કામ લેવાનું મારું શરીર મજબૂત હતું કે તું પકડી રાખજે તે દાદા શું કરતા હતા પોતાના શરીરની આખો આખો ભાર મારા હાથમાં મૂકી દેતા હતા અને અમારે જ્યારે દાદાને પકડવાનું આવે તો અમારા શરીરમાં ખબર નહીં ક્યાંથી તાકાત આ કે આમ પકડી નામ ઊભા કરી દઈએ દાદાને એ એ બી દેવી દેવતાઓ જ કરતા હતા અમારીમાં તો તાકાત નહીં આવતી બધી એ અમને દેખાતું હતું કે આ દેવી દેવતાઓ આવી શક્તિ આપે છે આવી રીતે છ મહિના સુધી કન્ટિન્યુઅસ અમે દાદાની સેવામાં રહ્યા સેવામાં એ વખતે કારમાં એક્સિડન્ટમાં નીરુબેનને બી બહુ વાગેલું અંજલીબેનને વાગેલું અને પેલા એમની બેનનો સન હતો હા એને વાગેલું એ બધાને ખૂબ વાગેલું એટલે પછી તો એની એ બધા સારવારમાં જતા રહ્યા એમની દેખભાળ કરવા નીરુબેનને એમના ભાઈઓ બધા ઔરંગાબાદ લઈ ગયા અને એ બી ત્યાં જતા રહ્યા હવે દાદા પાસે અમે આપતો પૂરતો ત્રણ ચાર જણા જે સેવામાં રહેતા હતા આમ કરતાં કરતાં છ મહિના થઈ ગયા તો દાદા બધાએ કહ્યું કે અમેરિકાના બધા મહાત્મા કે દાદા હવે તમે અહીંયા આવી જાઓ તો તમારી વીકનેસ છે ને તમે અહીંયા આવીને આરામ કરો ત્યાં તમને આરામ મળશે નહીં તો દાદા કે ચાલો દાદા તો સહજ રહેતા દાદા કે અમે પોટલાની જેમ રહીએ કે ત્યાં ચાલો તો ત્યાં નીકળી જઈએ પછી બધા સંજોગો જુએ કે ભાઈ આ કેવા છે એમનો ભાવ શું છે આ બધાનો ભાવ છે અમેરિકાવાળાનો તો આપણે જઈએ દાદાએ ભાવ ડિસાઈડ કર્યો તો દાદાએ કહ્યું કે ભાઈ આ કેશવને બી આપણે જોડે રાખીએ એને બધું સેવાનું સેટ થઈ ગયું છે તો આપણે એને જોડે રાખીએ આમ કરતાં કરતાં મારી ટિકિટ આવી ગઈ ટિકિટ આવી ગઈ અમે બધી તૈયારી કરતા હતા બધા એટલામાં મારા બા વડોદરાથી દાદાને મળવા આવ્યા કે દાદા ભગવાન જાય છે છ મહિનાથી આમ એક્સિડન્ટ થયું એ બહુ ભાવવાળા હતા એકલા જ ગાડીમાં બેસી ગયા કોઈ દિવસે નીકળેલા નહીં તો કે તમે એકલા કેવી રીતે આવ્યા કમલાબેન કે બેન નહીં દાદા મને તમારી ખૂબ યાદ આવી તો તો બે દિવસ માટે દાદાએ શું કહ્યું કે તમે અહીં અહીંયા જ રહો દાદાનો એવું ભાવ નહીં તો પૂછ્યા વગર તો અમે દાદાની સાથે કોઈ જવી ના શકે પણ એમનું ભાવ એટલું જોઈને કે તમે બે ચાર દિવસ ભલે અહીંયા જ રહો કમલાબેન તો એ ત્યાં રહ્યા તો છેલ્લા દિવસે બાને પૂછ્યું કે કેમ સેટ બેટ મજામાં છે કે હા દાદા સેટ તો મજામાં છે પણ પહેલાં કેશવને બહુ યાદ કરે છે કારણ કે શું થયું હતું કે જે વખતે આપણી ફેક્ટરીનો પાયો નાખ્યો હતો ને તો પિલ્લરો બધા બહાર આવ્યા અને દાદાનું એક્સિડન્ટ થયું તો ત્યાર પછી એ ફેક્ટરી ત્યાં સ્ટેન્ડ સ્ટીલ થઈ ગઈ અને બાપુજીને એવી આસ્થા કે જ્યારે કેશવ હશે ને એ આવીને પૂરું કરશે કંઈ હોય ને પેલા આસ્થા હોય એકમાં તો એ કામ પૂરું જ નહોતા કરાવતા તો કઈ ખાલી બા એવું કહ્યું કે સેટ બહુ યાદ કરે છે તો કે એમ બધું તબિયત તો બરોબર છે કે હા બરોબર છે પણ પેલું કામ પેલું અધૂરું છે ગયું ને તો આમ યાદ કર્યા કરે છે કે આવશે તો પૂરું થશે તો દાદાને તરત જ જ્ઞાન હાજર થતી ચાલુ આ અને છ મહિના અંદર તો કંઈ યાદ જ નહીં આવે કે મારે ત્યાં જવું છે પણ વ્યવહારમાં ચોખ્ખા ખાલી આમ કોઈ વિચાર બી બતાડે ને તો એકદમ તો કે તમારે કહેશે ભાઈ જાઓ તો બાપુજીને પેલું જે ભાવ છે ને ફેક્ટરીનું જઈને કામ પૂરું કરું હું રડવા બેસી ગયો દાદા મારે તો તમારી સાથે આવું છે હું તમારી સેવા કરીશ દાદા મને બીજું કશું જોઈતું નથી દાદા ફેક્ટરી બેક્ટરી મારે જોઈતી નથી મારો તો ભાવ બી નહોતો મારે સિવાય કશું ગમે જ નહીં ના ના જવું પડશે વ્યવહારમાં વ્યવહાર અને નિશ્ચયની પાટરી પર આખી ગાડી ચાલે છે કંઈ ખબર નથી તમે કીધું ચાલો આ તો બહુ ભારે વસ્તુ થઈ ગઈ એટલામાં ત્યાં નિર્બેનને ખબર પડી કે ભાઈ દાદા ભગવાન હવે જવાના છે તો તે ઔરંગાબાદથી આવી ગયા પણ દાદાએ કશું કોઈને વાત કરેલી નહીં કે ભાઈ આવી રીતે કહેશો નથી આવવાનું કશું નહીં તો આપણી બેની વચ્ચેની વાત હતી એ આવી ગયા તો નોર્મલી એ ઘણા વખતથી સેવા કરતા હતા તો સહજ રીતે એ દાદાના રૂમમાં સૂતતા હતા તો આ આ રીતે વ્યવહાર ફરીથી ચાલુ થાય કે એ રીતે પણ તે વખતે હું દાદાના રૂમમાં જ સૂતો હતો બીજા બધા રૂમની બહાર સૂતા હતા અને મારે બત્રીસ વખત દાદાને પેલી હોમિયોપેથી દવા હતી હર્ષદભાઈ કરીને હતા મુંબઈમાં તો એની દવા ચાલતી હતી તો હું દિવસમાં બત્રીસ વખત દાદાને દવા આપતો હતો અને પછી એકદમ ફર્સ્ટ ક્લાસ ડાયરી મેન્ટેન કરતો હતો કે એક ડોઝ મિસ ના થાય એક વખત એક આપતો પુત્રે ટ્રાય કર્યું કે દાદા હું તમારી સેવા કરું તો એક દિવસ પૂછ્યું કે તને કોણે કહ્યું દવા લઈ આવો બધાને એવી બધી એવું થતું હતું કે હું બી દાદાની સેવા કરું તને કોણે કહ્યું આ મને ટાઈમસર દવા આપે છે મને ખબર છે એક ડોઝ મિસ નથી કરતો એ પહેલી વખત ખબર પડી કે દાદા જોતા હતા કે બત્રીસ વખત દવા આપી કે નહીં અને હું શું કહું ડાયરી મેન્ટેન કરતો હતો કે જેથી કરીને આ અગિયાર વાગ્યાની અગિયાર ને ત્રીસની દવા આવી રીતે દાદાની સેવામાં કંઈ ક્યાંય કચાશ હોવી નહીં પણ એવી એવી રીતે ગયા ભાવનો એવું નિયાણું લઈને આવેલો એક વખત તો એક બાતમાં ગુસ્સે થઈ ગયા આ શું આખો દિવસ એને છોકરાને બેસાડીને રાખ્યા છે તમારા રૂમમાં નટું કાકા બહુ ખુલ્લે ખુલ્લી રીતે વાત કરતા હતા જોરથી કારણ કે એમની સાથે હક હતો અને દાદાએ કહેવાય આ વાસુદેવ છે તો એમને એમને બધું અલોડ દાદાને ના ના એને બહાર ના કાઢશો બહાર ના એને ગયા ભાવમાં નિહાણું કરેલું કે એવા જ્ઞાની પુરુષ મળશે તો એની હું સેવા કરીશ તમે એને કેવી રીતે બહાર કાઢો એને રહેશે અહીંયા નહીં તો તો બીજું કોઈ ને આમ બહાર કાઢી મૂકે બીજા સંઘમાં વ્યવહારમાં કારણ કે એ તો મોટા કહેવાય ને એમ પણ એ મને યાદ આવ્યો કે સર આ ગયા ભાવમાં કેવું આપણે ભાવ કરીએ છીએ તો અમને આવી સેવા મળે નહીં તો સેવા મળે નહીં અમને એ બહાને આ બધું પ્રોસેસ થઈ ગયું અમેરિકા જવાનું ટાઈમ આવી ગયું અને પછી આટલી વારમાં નીરુબેન આવી ગયા તો જ્ઞાની પુરુષની અહીંયાથી હવે ખરી રીતે સ્ટોરી હમણાં શરૂ થાય છે ક્લાઇમેક્સ હવે અચાનક સવારનો ટાઈમ તો જેવી રીતે રૂમ ખુલે આટલા બધા મહાત્માઓ સવારે આવી જાય અને દાદાની વિધિ શરૂ થાય અને વિધિ થાય બધાની વિધિ કરતાં કરતાં કરતા અચાનક દાદા બોલે અને હું અહીંયા ખૂણામાં બેઠો મારું કામ થઈ જાય પછી પછી જોયા કરું બધાની વિધિ થાય પછી જ્યારે ટાઈમ થાય ફરી દવા આપું તો અચાનક દાદા શું પ્રોસેસ શરૂ કરી આ કેશવ બેઠો છે ને હા એને દિવસ રાત દાદા યાદ રહે છે અને એને આનંદના ફુવારા નીકળ્યા કરે છે કે હા દાદા તમે ખરી વાત કરી પણ રિયલી આખો દિવસ આનંદના ફુવારા નીકળ્યા કરે આમ જોતાની સાથે આનંદના ફુવારા એ ફર્સ્ટ ટાઈમ એ શબ્દ સાંભળ્યો અને જેવી રીતે દાદા બોલતા જાય ને એવું થઈ જતું હતું આ એક બીજી કરામત જુઓ જ્ઞાની પુરુષની આમ બોલે ને એવું થઈ જ જાય દાદા આખો દિવસ આનંદના ફુવારા નીકળે આમ બેઠો હોઉં છું ને અરે મને ભગવાન મળી ગયા ચોદ લોકના નાથ મળ્યા કોઈ દિવસે કલ્પનામાં આવે કે ભગવાન જોડે બેઠા હોય એવું લાગે કે ભાઈ રામ હોય તો ભાઈ હનુમાન કેવા બેઠા હોય એવી રીતે મને દેખાયા કરે તો દાદાની બોલતાની સાથે અંદર આખી પરિણિતિ બદલાઈ ગઈ અને એવું જ લાગે કે દાદા હા દાદા આનંદ અફ પછી આવું બોલીને વાત ખલાસ આ ચેપ્ટર આજનું પતી ગયું હું પછી આખો દિવસ આનંદ મારો હો દાદા ભગવાન તમે સાચું કહો છો તમે મારી સાથે નિરંતર રહેજો મને નિરંતર એવું તમારો આનંદ મળ્યા કરે હું તમને નિરંતર જોયા કરું ભગવાનની તરીકે જોયા કરું દાદા આવી કૃપા મારે પર કન્ટિન્યુઅસ વરસાવતા રહેજો એટલે એક દિવસ પૂરો થયો બીજો દિવસ શરૂ થયો સવારની પોળમાં એની રોજ સવારની પ્રોસેસ આ જે હું તમને અનુભવ કહું છું ને કે મને લાગે છે કે આખા બ્રહ્માંડમાં કોઈ દિવસે બન્યું જ નહીં હશે એવું બન્યું છે તો બીજો દિવસ શરૂ થયો બધાની વિધિ ચાલે છે બધા નોર્મલ જે બધું મને કશું ખબર જ નહીં પડવા દીધેલી પછી આટલા બધા મહાત્મા બેઠા હોય ફરીથી વિધિ થાય આ ડેલી રૂટીન હોય છે દાદાને જેટલા વર્ષો જે જોયા જોયા હોય ને સવારના ટાઈમમાં વિધિ ચાલે ત્યાં કોઈ પદવ ગાતા હોય બધું કરતા હોય અને આમ કરતાં કરતા પછી દાદા કંઈ ને કંઈ વચ્ચે સત્સંગ કરે અને એ સત્સંગમાંથી બધાને બોધ મળે પછી અચાનક કહ્યું અને પેલા એ પેડો રોડ પર રહેતા હતા ચિમનભાઈ ચિમન કાકા તો એનું જે પેડો રોડ પર થ્રી ફ્લોર થર્ડ ફ્લોર પર જે રૂમમાં દાદા રહેતા બહુ મોટો હ્યુજ રૂમ હતો પણ ત્યાં છે ને બધી બારીઓ આમ ખુલ્લી હતી ખાલી પેલી રેલિંગ્સ નહીં હતી આમ બારી ખોલો તો આમ ઓપન થઈ જાય એ જમાનાના જૂના હાઉસમાં સેકન્ડ ડેનું પ્રોસેસ ચાલુ થયું અહીંયા વિધિ ચાલે છે બધી ચાલે છે વિધિઓ ચાલ્યા કરે અને અચાનક દાદા કે છે કેશાવ હું તને કહું કે આ બારીમાંથી તું જમ્પ મારતો તું શું કરે દાદા હમણાં જમ્પ મારું તમે હમણાં ખાલી હુકુમ કરો દાદા મને પ્રશ્ન પૂછે છે કે તું શું કરે આ કારણ કે દાદાને તો બધું દેખાય ને કે રેલિંગ નથી તો એવું દાખલો ના આપે તો મને દેખાય કે આ સોલું દરવાજો ખુલ્લો છે બારીઓ બધી ખુલ્લી છે

પછી બને થાય કે ચાલુ હું તો બોલી તો જાઉં છું પણ ખબર નહીં તે વખતે શું થાત પણ તે વખતે જૂનું એવું હતું દાદા ઉપર સમર્પણ એવું હતું કે દાદા જે બોલે ને તરત જ હું હા પાડી દઉં પછી ત્રીજો દિવસ આવ્યો આના પંદર દિવસના એપિસોડ ચાલે આવો આખા એપિસોડ બતાવો ને તો રાત પૂરી થઈ જશે આવા પંદર દિવસ સુધી એપિસોડ એવરી સમથિંગ ન્યુ બધું સત્સંગ ચાલે ત્રીજા દિવસે તને જુદાપણું કેવું જ લાગે છે તને દાદા ક્ષણે ક્ષણ જુદાપણું રહે છે બધાની અંદર મને શુદ્ધાત્મા જ દેખાય છે અને કોઈ દિવસે હવે પેલું મારા આઠ ભાઈ છે એની અંદર શુદ્ધાત્મા ભગવાન જ દેખાય છે બા બાપુ છે જ્યાં જોઉં છું મને ભગવાન મહાત્મામાં ભગવાન દેખાય છે દાદા જુઓ તો ખરા કેવી જાગૃતિ આવી છે આ છોકરામાં ગજબની જાગૃતિ કહેવાય દાદાને શું થઈ ગયો છે મને એવું લાગે ખબર નહીં મારી અંદર પરિણિતિ બદલાઈ રહી છે કે દાદાને એવું દેખાય છે કે દાદા પણ ખબર નહીં મારું તો સેવા કરી છે તો મારું તો કલ્યાણ થઈ ગયું મારું તો હવે મને અહીંયા જ મોક્ષ મળતો જેવી રીતે દાદા વખાણ કરે મારો આનંદ વધતું જાય આનંદ વધતું જાય સાહેબ પંદર દિવસ સુધી આ પ્રોસેસ ચાલી ફિફ્ટીન ડેઝ અને ફિફ્ટીન ડેઝ સુધી શું પ્રોસેસ ચાલતી હતી કે રોજે સવાર થાય ને હા તો હું ભગવાનનો મંદિરનો દ્વાર હું ખોલતો હતો કારણ કે હું દાદાના રૂમમાં સૂતો હતો પહેલાં બેન પહેલાં સૂતા હતા દાદાની સાથે પહેલાં ઔરંગાબાદ ગયા તો એ પ્રોસેસ આખી બદલાઈ ગઈ હવે એ પ્રોસેસમાં કાયમ એવું થતું હતું કે ભગવાનના દ્વાર હું ખોલું અને પછી સવારના પોળમાં બધા નીરુબહેન બીજા બધા અંદર આવે તો આખી સ્ટોરી બદલાઈ ગઈ પહેલાં જમાનામાં જે સ્ટોરી હતી મને ચિમનકાકા વારે ઘડીએ ગુસ્સે થાય કે તું તું અંદર તું કાલથી વડોદરા જતો રહે પેલા બેનને અંદર આવવા દે એમને કશું તમને ખબર નથી પડતી એમને બધા ફાધરને દાદાએ પ્રોમિસ આપેલો નીરુબેનમાં કે ભાઈ દાદા તમે એની કાળજી કરજો એ બધાને ખબર કે નીરુબેનને દાદા કેમ રાખતા હતા તો તું જ્યાં હવે વડોદરા તારું કામ થઈ ગયું તે દાદાની છોમીના સેવા કરીને આવી ગયા છે હું ના જાઉં જ્યાં સુધી દાદા દાદાએ કોને પૂછીને ગયો તું એ તો જ્ઞાની પૃષ્ઠના પૂછ્યા સિવાય તો દાદા કહે ને અમે બાથરૂમ બી જવું હોય ને તો શ્રીમદ દાદાને કહ્યું ને કે બાથરૂમ બી જવું હોય તો પૂછીને જવું પડે મેં કોઈ પૂછ્યા વગર હું નહીં જાઉં દાદાને કારણ કે આ આ રિસ્ક હું નહીં લઉં જ્યારે મને દાદા કહેશે ત્યારે હું જઈશ નહીં તો નહીં જવું આમ કરતાં કરતાં પંદર દિવસ થઈ ગયા હવે દાદાએ કહ્યું કે હવે એપિસોડ પૂરો થઈ ગયો અને જે રૂમમાં નહોતા આવતા એને બી રિયલાઇઝ કર્યું હશે કે કેમ રૂમમાં નહીં આવવા દીધેલા એ દાદાનું રહસ્ય હતું એ હું ખુલ્લો નથી કરતો કારણ કે એની પાછળ બહુ મોટો રહસ્ય હતું કે જ્ઞાની પુરુષ હોય તો એ એવી દશામાં હોય તો ગમે તે રીતે એને છોડીને જવાનું નહોતું એ રીતે દાદાએ પંદર દિવસ પૂરા કર્યા અને પછી પંદરમા દિવસે છેલ્લો બમ ફોડ્યો કેશાવ આવી રીતે સવારનો ટાઈમ પંદર દિવસ ફરી મહાત્માઓ બેઠા છે બધા વિધિ કરી રહ્યા છે એઝ ઇટ ઇઝ કેશવ હું તને કાલથી કહું કે પેલા ચિમનભાઈના રૂમમાં જે બાજુમાં બાજુવાળો રૂમ છે ત્યાં તું સોઈ જાય તોય દાદા તારી સાથે રહેશે હા દાદા મારી સાથે તો દાદા કલાક છે એ ક્યાંથી ઉજ્જવલ થશે તો પછી કહ્યું ધીરે રહીને કે છે જ્ઞાની પુરુષ વિનય તો જો હું તો બહુ નાનો છોકરો હતો તે વખતે ફર્સ્ટ યર કોલેજમાં મુંબઈ ભણવા આવેલો પણ દાદાની સેવાનું કંઈ કઈ લીધેલું લીધેલો તો મેં તો વિદા થઈ ગયો દાદા પર કે દાદા તમે મને પૂછો છો કે કાલથી તું ત્યાં સુઈ જાય તો પેલા બેન આવ્યા છે ને એને પ્રોમિસ કરેલો એના ફાધરને મેં કે એને કાયમ એનું જોડે રાખીશ અને રક્ષણ કરીશ હવે આવી ગયા છે તો કાલથી એ રૂમમાં સુએ તો તને વાંધો તો નથી ને એ તો નહીં દાદા હું પેલા બાજુમાં રૂમમાં સૂઈશ રહે તોય દાદા મારી સાથે રહેશે યુ વીલ નોટ બિલીવ કે દાદાએ એવી અંદર રક્ષણ કર્યું મારી અંદર કે મારા દાદા આ દિવસ સુધી અજવલ થયા નથી જ્યારે બી આગ બંધ કરું તો દાદા મારી હાજર થઈ જાય છે એવું સેટિંગ કરીને આપ્યું બાકી જો તમે છ મહિના સુધી સેવા કરતા હો તો દાદા સહજ રીતે કહી શક્યા હોત કે કહેશો કાર્થી તું બાજુના રૂમમાં સુઈ જશે પણ એવું બોલ્યા નહીં તો ત્યારે મને જ્ઞાની પુરુષ પર થયું કે જ્ઞાની પુરુષ એટલે કેવા કે ચાલુ એક નાના છોકરાની સાથે બી એનું હૃદય ના તૂટી જાય કે દાદાને છોમીના સેવા કરી હવે દાદાનું કામ થઈ ગયું હવે મને કહ્યું તું જા વડોદરા આવે તારું કામ થઈ ગયું પણ જ્ઞાની પુરુષ એક નાનામાં નાનો બાબો હોય ને હા એની બી કાળજી કરે કે ભાઈ આ પડી ના જાય એને દુઃખ ના થાય ત્યારે તો અમને વારેઘડી કહે છે કે સવારે ઉઠીને પાંચ વખત બોલજો કે મારા મન વચન કયાથી જગતના કોઈ બી જીવ માત્રને કેમ ચિત માત્ર પણ દુઃખ ન હો જે પોતે બોલતા હોય કે આવું બોલી નીકળો તો એ કેવી રીતે અને કદાચ મને પછી પાછળથી રિયલાઇઝ થયો મને દાદા માટે એટલું બધું અતિશય રાગ હતો ને કે દાદા કદાચ સડનલી બોલ્યા હોય તો મને ઝટકો બી લાગત કે મેં દિવસ રાત રાત્રે ઊંઘતો નહોતો દાદાને દસ વખત તો પેશાબ કરવાવું પડે જાત જાતની દાદાની તકલીફ ચાલતી હતી જ્યારે આ એક્સિડન્ટ થયેલું તો તે વખતે તો સેવા તો મને યાદ બી નહોતી કે મારી ઊંઘ શું થાય એક દિવસ તો બારથી પંદર દિવસ થઈ ગયા કે મને રાત્રે ઊંઘ નહીં આવેલી તો દાદા આખી રાત આમ અવાજ કર્યા કરે પેલું એક્સિડન્ટમાં બહુ વાગ્યું હોય ને તો બહારથી કોઈને ખબર પડે નહીં કે ભાઈ જ્ઞાની પુરુષને પણ જેવી રીતે મહાવીરને ખિલ્લાવા ગયા તો આવાજ નીકળ્યું ને એવી રીતે રાતે આખી રાત દાદાનું કેવું ચાલ્યા કરે બધા ઓશિકા આમ મૂકીને આ માથું આમ કરીને રાત ઊંઘ ના આવે ને તો શું કરે પછી આમ આવાજ કર્યા કરે હું બેઠો હું ત્યાં હમ 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 આવું કરે જ્યારે દુખતું હોય ને આવું સહજ રીતે થઈ જાય તમારે કરવું ના પડે અવાજ કરવું ના પડે એટલું વાગ્યું હોય શરીરમાં અને નાની પુરુષનું શરીર કેવું કોમળ જેવું હોય એમ એવું નાજુક શરીર હોય એમને વાગે તે એમને અસર તો થાય જ ને મન વચન કાંઈ ઇફેક્ટિવ છે પણ કોઈને જાણ થવા દીધી નહીં જ્યારે બી કોઈ મળવા આવે ને તો જય સચ્ચિદાનંદ આમ મુક્ત હાસ્ય આપી દે કોઈને ખબર ના પડે કે દાદાને આટલી પીડા ચાલી રહી છે તે અગિયારમાં પંદરમાં દિવસે દાદાએ બમ ફોડ્યું કે પછી એના દિવસે શું થયું કે ભાઈ કારથી તું પેલા રૂમમાં સૂઈ જજે કંઈ વાંધો નહીં દાદા તારી સાથે જ છે અને બેનની અંદર આવવા દો તો જે પહેલાં હું ભગવાનના દ્વાર ખોલતો હતો તો તે બીજા દિવસથી નીરુબેન મારું દ્વાર ખોલતા હતા આવો અંદર સવારના છોવા કે પણ દાદા એના એ જ મારા હૃદયમાં રહ્યા દાદા ક્યાંય ગયા નહીં અને દાદા જ્યારે આવું બોલે ને કે આવું કરજે તેમ કરજે તો તે વખતે રક્ષણ કરી દે તમારી અંદર એવી રીતે દાદા તમારી અંદર પ્રગટ કરી દે કે જેથી કરીને તમને વિરહ ના લાગે પેલા તો વ્યવહારમાં એની સેવા માટે તો લઈને આવેલા તો એમની સેવા કરવા દીધી મારી અંદર પેલું ગમે તે પરિસ્થિતિમાં ગમે તે જગ્યા પર ઓ દાદા મારી જોડે રહે એટલે દાદા એવી સેટિંગ કરી આપે છે પણ કોઈને પડવા દેતા નથી હવે એના પછી હજુ ફાઇનલ ક્લાઇમેક્સ હમણાં આવશે જે તમે પ્રશ્ન પૂછ્યો કોને પ્રશ્ન પૂછ્યું શું પૂછ્યું તમે કે આ વેર વેર ન બંધાય હવે આ તમારા પ્રશ્નોનો જવાબ હમણાં આવશે ધીરુબેનને પંદર દિવસ સુધી અંદર રૂમમાં નહીં આવવા દીધેલા તો એની અંદર શું ઘમસાન ચાલતું હોય તમને કલ્પના ના મારે જેને આવું નિયાણું બાંધ્યું હોય ને તો એને પૂછજો કે ભાઈ એને શું થતું હશે ખાવાનું ના ગમે અંદર આમ આખો દિવસ એને વિરહ થયા કરે રડવું આવે કે મને મારે શું જેવું આખો દિવસ ત્યાં એ રૂમમાં રહેતી ત્યારે પેલું દાદા મને અંદર આવવા દેતા નથી કારણ કે દાદા જ્યાં સુધી કહે તો હું રૂમમાંથી બહાર જાઉં નહીં ગમે તે બોલે ચીમાન કાકા બોલે ગમે તે બોલે મારે તો પછી દાદાના કયા પ્રમાણે ચાલવાનું છેલ્લો એપિસોડ ક્લાઇમેક્સ જે બીજા દિવસ જ્યારે હું આવીને રૂમમાં બેઠો કોઈ બી રૂમમાં હતો નહીં હું રહી નીરુબેન બરોબર નીરુબેન બેઠા હતા તો સવારે જ્યારે કોઈ કોઈ ના હોય ને તો અમારા બે જણાની વિધિ કરી નાખી દાદાએ તો વિધિ કર્યા પછી દાદા શું કરે છે કે નીરુબેન આખા દાદાના એપિસોડમાં કોઈ દિવસે બનાવ બનેલો નહીં પહેલો ને છેલ્લો બનાવની વાત કરો છો કે તમે છે ને બંને હાથ મારા માથા પર મૂકો શું કહ્યું જ્ઞાની પુરુષ બધાને માથા પર હાથ મૂકતા હતા ચૌદ લોક ના બધા પર કૃપા વરસાવતા હતા કેમ આવું કહ્યું હશે તમે વિચારો એ ના ના દાદા મારે ને ત્યાં ભગવાનને કેવી રીતે મારે હાથ મૂકાવવાના ના હું કહું છું મૂકો અને જબરજસ્તી એમની પાસેથી બંને હાથ માથા પર આજ્ઞા કરી તો આને કરવું પડે શા માટે કર્યું હશે કે જે આ એપિસોડ બન્યું ને એ વેર બંધાઈ દે જ્ઞાની પુરુષને જવા ના દે મોક્ષે એટલે જ્ઞાની પુરુષ કોઈના બી વેરમાંથી બંધાય નહીં આખા વર્લ્ડમાં ગમે તે હોય મહાત્મા હોય કે ગમે તે હોય એ જ્ઞાની પુરુષ એટલે બહુ અલર્ટ હોય જે તમે એક્ઝેટનેસની વાત કરીને એ અહીંયા આવે છે એક્ઝેટનેસ હવે એપિસોડ ત્યારે પૂરું થાય જ્યારે એક્ઝેટનેસમાં આવ્યા ભગવાન એની પાસેથી માફી મંગાવી દીધી કે મેં તમને આવી રીતે બહાર બેસાડ્યા બરાબર તો તમે મને આશીર્વાદ આપો આમ કરીને દાદાએ વેરને સાફ કરો નહીં તો વેર બંધાઈ જાય મેં આખી જિંદગી તમારી સેવા કરી તમે મને આમ કર્યું તમે આમ કર્યું અને એવું થતું હતું દાદાની હાજરીમાં પણ વેરબંધાવા જ્ઞાની પુરુષ એટલે આ એપિસોડમાંથી શું ખબર પડે કે આપણે હસબન્ડ વાઈફ બાળકો બધા સાથે શું વ્યવહાર રહેવું જોઈએ કે નિરંતર એ એક્ઝેક્ટનેસની જાગૃતિ લેવી જોઈએ નિરંતર કે આપણું શું રોલ છે આપણે કેવી રીતે બધા સાથે ફાઇલોનો સંભાવે નિકાલ કરીએ કેવી રીતે આપણે બધાને સુખ આપીએ કેવી રીતે જ્ઞાની પુરુષ આખું જીવન જીવી ગયા કેવી રીતે દાદા ભગવાન હીરાબા સાથે રહ્યા કેવી રીતે બધા કોમ્પ્લિકેટ રહ્યા આપણા મહાત્મા એક એક જુદી પ્રકૃતિ અમે આટલા બધા આપતો પુત્રો એ બધી જુદી પ્રકૃતિ દાદા બધાને ટેકલ કરવું પડતું હતું કેવી રીતે સમાધાન કરતા હતા નહીં તો પછી દાદા સાથે દાદા તો તમે એક આપતો પુત્ર એ તો કહી દીધો દાદા તમે પાર્શિયાલિટી કરો છો પાર્શલિટી આવું શબ્દ બોલાતો હશે જ્ઞાની પુરુષને પાર્શલિટી બહુ ભારે શબ્દ બોલી દીધું તો દાદાને કેવું બધું સહન કરવું પડતું હશે બોલો જ્ઞાની પુરુષને આવું બોલાતું હશે એટલે દાદાને કેટલું બધું બધાને સંભાળતા દમ નીકળી જતું હશે તો દાદા એ કહ્યું તોય દાદા કઈ ગુસ્સે થયા નહીં ખાલી એટલું જ બોલે આવું નથી આવું તમને એવું લાગે છે તમારું વ્યૂ પોઈન્ટ છે આવું નથી હકીકતમાં અમારે મારે કોઈની સાથે પાર્શલિટી હોય નહીં જ્ઞાની પુરુષ એટલે વિતરાકતા હોય એને અમે તો બહુ આવું બોલી દીધા પણ આવું બી નહીં બોલ્યા કે તમે આવું બોલો છો એ ખાલી એક્સપ્લેન કરેલું અને એને જે એક્સપ્લેન કર્યું ને એને પછી જે એનો એપિસોડ તો પછી જુદો છે કે એને કેટલું રિએક્શન થયું ત્યાં બોલી તો ગયા તો એને ત્રણ મહિના સુધી દાદા એનો પીછો નહોતા છોડતા જ્યાં જાય ત્યાં દાદા સામે ઊભા હોય એ દાદાને કે મારે દાદા સાથે બધી રહેવું જ નથી દાદાને ત્રણ મહિના માટે છોડીને જતા રહ્યા કે તમે પાર્સલિટી કરો છો તો એનું એવો એ ભારે એપિસોડ કર્યું કે દાદા બહાર નીકળે ને તો દાદા ઓલરેડી દરવાજાને બહાર ઊભા હોય પછી રસ્તામાં જતા હોય ને ગાડીમાં બેસે તો દાદા બાજુમાં આવીને બેસે લિટરલી એને ત્રણ મહિના સુધી આવું થયું એટલે ભાગીને પાછા આવતા રહ્યા કે દાદા તમે મને છોડશો નહીં મારી ભૂલ થઈ મને માફ કરી દો ત્યારે પછી જ્યારે દાદા બાપ એને પાછા પાછા આવ્યા ત્યાર પછી દાદા ઉજ્જવલ થઈ ગયા નહીં તો એને છોડતા જ આ તો બધાના અનુભવની વાત કરું છું દાદા કેવા છે કે જયારે એમનું કામ કરવાનું હોય ને તો બધી રીતે કામ પૂરું કરી નાખે ગમે તેવી ગાંઠો બારી કરશે પાતળી રહેલો કારણ મોક્ષની કેળી ગલીઓ છે શુદ્ધ સાંકડી રહેલો ગમે તેવી ગાંઠો હોય બહુ ભારે ભારે ગાંઠો હોય આપણે આપણે તો કેટલું બધું ભારે કર્મો કરીને આવ્યા છે તમને પેલું ખ્યાલ આવી ગયો પેલું આ એપિસોડમાંથી કે વેર ના બંધાય પછી આપણે એટલા અલર્ટ રહીએ બધું તો આપણી ગાંઠો કઈ ઓછી છે આપણે કેટલી બધી ગાંઠો ભરીને લાવ્યા છે પણ દાદાને શું કે હાજરીથી બધી ગાંઠો દાદાજીની હાજરીથી માયા નાસી જાય અહીં પણ સખડા નહીં બેસો તો પાપો ના ધોવાય અન્ય ક્ષેત્રે કીધા પાપો યા ધોવાતા પ્રાકૃતિક જતી વર્તી ના એ આગળ છે ભાઈ ભ તો શું કહેવા માંગે છે કે આપણે અહીંયા સખડા નહીં બેસીએ ને તો પાપો ક્યાંથી ધોવાય અને હાજરીમાં ગમે તેવી ગાંઠો હોય ને પાતળી થઈ જાય ખાલી બેઠા હોઈએ દાદાની હાજરીમાં દાદા કે કે આપણે અહીંયા મહાત્મા બેઠા હોય અહીંયા સત્સંગ ચાલતું હોય તો બધા દેવી દેવતા હાજર થઈ જાય ઉપર બેઠા હોય કારણ કે એ બી તરસતા હોય દાદાની વાણી સાંભળવા માટે કારણ કે એમને તો બધું પુણ્ય કરેલું ને બહુ તો એ પુણ્ય ભોગવા ત્યાં રહેવું પડે અને પછી એમને મોક્ષે જવાનું બહુ થાય મન થાય દાદાની જ્યાં દાદા કે દાદાની જ્યાં વાતો ચાલતી હોય ને દાદા દેવી દેવતાઓ હાજર થઈ જાય કારણ કે એમને બી મોક્ષે જવાનું છે એવી બધી દાદાની વાતો હશે કે એ હાજર થઈ જાય દાદા કે કારણ કે જ્યારે એમનો ટાઈમ પૂરો થાય ત્યારે પછી એ જ્ઞાની પુરુષને મળશે અને પછી મનુષ્ય અવતારમાં આવશે એ પોતાનું ક્રેડિટ બેલેન્સ પૂરું કરીને આવશે પછી એમને સીધું મોક્ષ મળી જશે એટલે આ દાદાની હાજરીથી પાપો યાદ ધોવાઈ જાય બધી ગાંઠો ઓગળી જાય ગમે તેવી ગાંઠો એકદમ માણસ સીધો થઈ જાય આપણે દાદા કહે કે એવી સેફ સાઇટ ઉપર આવી ગયા છે આવી સેફ સાઇટ કોઈ દિવસે સાંભળી નથી એવી સેફ સાઇટ એટલે વારે ઘડી આમ બધા મહાત્માઓ આમ બેઠા હોય ને તો કે કન્યા તું બચી ગયો ને હા દાદા હું તો બચી ગયો તમને તમને નહીં મળ્યા હોય તો ખબર નહીં મારી શું દશા દરેકને એવું લાગે દાદા અમે બચી ગયા પછી દાદા વારે ઘડીએ પૂછે તમે બચી ગયા ને તો કે હા દાદા હું તો બચી ગઈ એ તો શું બચી જવાનો અર્થ શું કહેવા માગતા હશે કે આપણે આપણું પહેલાં દ્રષ્ટિ ક્યાં હતી આપણો વ્યવહાર શું હતું આપણે ઘરમાં રહેતા કેવી રીતે હતા કેવી રીતે અમારો વ્યવહાર હતું આપણે ઓફિસમાં કેવી રીતે રહેતા હતા ફેક્ટરી ચલાવતી વખતે વર્કરની અંદર શું કરતા હતા કોઈ દિવસ શુદ્ધાર્થમાં જોયેલા નહીં એટલે આપણી બધી બધી પ્રથાઓ કેવી હતી કે આ સાયકલમાંથી બહાર નીકળવાનું કોઈ ચાન્સ જ નહોતું આ તો હમણાં ગેરંટી થઈ ગઈ ને ઓછામાં ઓછા એક બે અવતાર વધારેમાં માં પંદર અવતાર પણ ફિક્સ તો થઈ ગયું ને કે આપણે મોક્ષે જવાના હવે જેને જેવી ઉતાવળ હોય એવી બધી એમની પ્રગતિ થાય એમનો એવો પુરુષાર્થ રહે જેને અહીંયા થોડી મજા આવતી હોય ડોલર્સ કમાવવામાં કે પંદર અવતારમાં શું વાંધો છે બધું રાજબાજ છે બધું સરસ શું વાંધો છે અને પછી જેને થોડી ઉતાવળ હોય કોઈ આમ કહી જાય કે તારામાં અક્કલ નથી એટલે પછી એને ઉકળામણ થાય તો પછી હવે છૂટે એટલે દાદાએ બહુ સરસ વસ્તુ કહેલી કે પ્રતિકૂળ સંજોગો આવે ને એ આત્મા માટે વિટામિન છે પ્રતિકૂળ સંજોગ આવી જાય કોઈ કે તારામાં અક્કલ નથી આમ કહી દીધું તારામાં કંઈ બરકત નથી આખી જિંદગી શું કર્યું આટલા ચાલીસ વરસ કાઢ્યા તે એક બેન મને કહેતા હતા કે સારું ચાલીસ વરસ કાઢ્યા કશું શિલકમાં રહ્યું નહીં કેનેડામાં હતા બહુ રડતા હતા તે બધા મહાત્માઓને જોઉં ને તો ધન્ય કહું કે તમે ધન્ય છે તમને કે દાદાનું જ્ઞાનને પકડી રાખ્યું છે તમે કે ભાઈ ચાલીસ ચાલીસ વરસ થઈ ગયા પછી કહેતા હતા કે મેં બધાને અહીંયા બોલાવ્યા એ ટુ ઝેડ મારા સંબંધીઓને બધાને મેં સેટ કર્યા મારા આખા ખાનદાનમાં મારા દૂર દૂરના રિલેશનમાં અને છેવટે હું આવી જ રહી ગઈ મેં કહ્યું તમે કેટલો પુણ્ય કહેવાય તમને ખબર નથી તમારી પાસે દાદાનું જ્ઞાન છે તે અબજો અબજો રૂપિયા કમાયા તમે પછી જ્યારે અમે બધી વાત કરીએ ને દાદાની અબજ પછી એમને લેડે હા ખૂબ રડ્યા પણ એક વસ્તુ કહેતા હતા કે મેં આ દાદાની જે તમે આજે વાત કરી ને કે મેં અબજો રૂપિયા કમાયા આજે આપણે એક બે અવતારમાં મોક્ષનો સિક્કો લાગી ગયો ગમે તમારું બધું સર્વસ્વ ખાલી થઈ ગયું બધાને તમે સેટ કર્યા એનો કશું વાંધો નથી પણ તમે શું કમાયા અને પછી તમે બધું આ શું કર્યું બધું હિસાબ જ પૂરું કર્યું ને બધાને તમે ગયા ભાવમાં લઈને આવ્યા હશો આટલા બધાનું બધાનો હિસાબ લઈને આવ્યા ત્યારે જ તો તમારે પછી આ બધા ભેગા થયા અને તમે રિટર્ન વિથ થેન્ક્સ કર્યું અને કે છેલ્લામાં છે ને મારા સનનો બી બહુ ભારે હિસાબ હતો એ શું હતું અમે જાણી જોઈને બધું ડિટેલ પૂછી કે અમને પછી શું છે વેરાગ તો આવે ને નહીં તો આ સંસ્થામાં વૈરાગ આવતું નથી તો ખૂબ રડે તો પછી વધારે પૂછ્યું કે પછી તમે રડો છો શા માટે કે એ તો બધું આટલું તો બધું થઈ ગયું પણ જે જે કંઈ કંઈ મારી સંપત્તિ હતી ને જે કંઈ પ્રોપર્ટી હતી ને એ મારો છોકરો લઈને પછી મેં કીધું હમણાં કેવી રીતે કે આટલા પૈસા છે કે મારું જીવન નીકળી જાય મને બહુ થઈ ગયું બાકી જે એકસ્ટ્રા એક્સ્ટ્રા કિંમત હતી એ બી તો તમે લઈને આવેલા ને છોકરાઓ પાસેથી તો તમે આ ભાવમાં જે બધા મોક્ષગામી જીવો હોય ને એમનું બહુ સરસ રીતે આવી રીતે હિસાબ ચૂકતે થાય અને જો હિસાબ ચૂકતે ના થાય તો કેટલા ભાવ સુધી રખડવું પડે પછી તમે એની સાથે છોકરાઓ સાથે વેર બાંધો તો કેટલા ભાવ તમારે તમારે મોક્ષે જવું છે કે નહીં હા મારે મોક્ષે જવું છે એટલે આજે તમે બહુ ક્લિયર કર્યું ને પછી જે ખુશ થયા ને તો વાત ના પૂછો અને દાદાનું વિજ્ઞાન જ એવું છે આ સમજણથી તમને દુઃખ લાગે આ સમજણથી તમારું સમાધાન થઈ જાય એ હડ હટ એવું લાગે કે હવે મોક્ષમાં છું ભલે મારી પાસે એક રૂપિયો નથી પણ હું મોક્ષમાં છું કારણ કે મને દાદા ભગવાનનું સુખ છે ચોદલોકના નાથનું સુખ છે મને મા આખું સર્વસ્વત જતું રહે ને તોય વાંધો નહીં પછી એક બીજી સ્ટોરી મેં એને બતાડી અને જે દાદા બોલતા હતા એક શેઠ હતા બહુ મોટા એ બહુ કરોડપતિ શેઠ હતા તે એને બિઝનેસમાં બહુ લોસ થઈ ગયો ઇન્સોલ્વન્સી કાઢે ને પેલું શું કહે છે એની ગુજરાતી નાધારી કાઢી હા તો એની પાસે કંઈ શિલકમાં એ જમાનામાં પાંચ દસ હજાર રૂપિયા હશે કે પાંચ દસ હજાર એટલે બહુ મોટી રકમ કહેવાય અને પછી પેલો એની પાસે દાદાએ પૂછ્યું કે તમે કેમ આટલું બધું રડો છો કે આ બધું લૂંટાઈ ગયું આમ થઈ ગયું કારણ કે પેલી બહુ જાઓ જલાલી જોઈ હોય ને અને પછી બધું જતું રહે તો સહન ના થાય પછી એવું લાગે કે જાણે ખબર નહીં મારી આત્મા બાદમાં બધી જતી રહી એવું લાગે તો બહુ ઉદાસ થઈને બેઠેલા તો દાદાએ કહ્યું કે આમાં શું ઉદાસ થવાનું છે આપણું હિસ્સા પૂરું થયો હવે તરા એ હવે ભજીશું હરિગોપાલ આવું કરીને ભજન ગાઓ તો પેલું નરસિંહ મહેતાની સ્ટોરી છે ને મહેતાની જ્યારે કે છે તો ગુજરી ગયા તો એ મજીરા મંગાડતા હતા કે હવે ભજીશું હરિગોપાલ તમારું બધું લૂંટાઈ ગયું હવે ચિંતા ના કરો હવે હરિગોપાલ ભજીશું તો દાદાએ કહ્યું કે પછી તમારે કંઈ રહેવાની જગ્યા બગ્યા છે હા જગ્યા તો છે આ સેટ હતા મોટો બંગલો બનાવ્યો હતો તો કે એનો વેચો તો શું થાય કે દાદા એ જમાનામાં કહેતા હતા કે એક કરોડ જેવું તો આવી જાય દાદા એક કરોડ રૂપિયા તો દાદા પછી આવે શું મકાનને વેચવાનું અમારે રહેવાનું ક્યાં દાદા જોડે આમ ખુલ્લી રીતે વાત કરે કારણ કે દાદાને તો એનું સમાધાન કરવાનું હતું તો કે હા તો તમારે રહેવું પડે ફરી કે તમારે વાઇફ છે કે હા વાઈફ તો છે તો જે વાઈફ ને વેચવાનું ફરી બીજો પ્રશ્ન પૂછું તો દાદા સમજી ગયા આ તો બહુ બહુ બ્રેન ચલાવે છે બહુ એને ખબર નહીં વાઈફ ની શું કિંમત થાય છે જે આટલી બધી કાળજી કરે દુઃખ સુખમાં તને આ તો ખવડાવે આખું તારું ધ્યાન રાખે છે કેટલી કેર કરે છે છોકરાઓનું કેર કરે છે તને આટલી અબજો રૂપિયાની પ્રોપર્ટી છે વાઈફ તે તેની બી તને વેલ્યુ નથી પછી દાદાએ કહ્યું કે આ તો કંઈ જુદી રીતે સમજશે તો પછી કયું ચાલો તમે વાઇફને બી તમારા રાખજો જોડે એમની બી બહુ કિંમત તમને દેખાતી નથી પણ હું તને એ જમાનામાં દાદા કહે છે કે તું મને આ તારી બે આંખ આંખ કાઢીને આપ તો હું તને બે લાખ રૂપિયા આપું આંખ કઢાતી હશે તો આંધળો થઈને જીવીશ આમ કરીશ તેમ કરીશ પછી ધીરે ધીરે વેલ્યુ સમજાય તારા બે હાથ કાપીને આપ તારા બે પગ કાપીને આપ હજાર કે વસ્તુ સાંભળે એટલે એમને રિયલાઇઝેશન કરાવ્યું કે તારી પાસે આટલો આટલો સરસ પૂતગલ છે જેને લીધે તું ભગવાનને ભજી શકે છે આટલા બધા કામ કરી શકે છે અને તું રડવા બેસી ગયો છે કે ઇન્સોલ્વન્સી થઈ ગઈ તું બંગલો વેચે તોય તારે એક કરોડો આવે તો આખી જિંદગી ખાવે જમાનામાં તારી પાસે દસ પંદર હજાર કે જે શિલકમાં કેશ છે તો હવે તો આટલી તો તકલીફ નથી ને અને નુકસાન કોને થયું છે ધંધાને થયું છે તને ક્યાં થયું છે ત્યારથી એને છૂટો પણ પડ્યો નુકસાન મને નથી થયું ધંધાને થયું છે એટલે ત્યારથી એની આખી પ્રથકરણની ક્રિયા ક્લિયર થઈ ગઈ કે સાદી આ અબજો રૂપિયાની પ્રોપર્ટી આપણી પાસે છે પણ આપણે જે નથી એના માટે રડ્યા કરીએ છીએ આખો દિવસ જે છે એની આપણે જાણ રાખતા નથી કે મારી પાસે શું છે સિલકમાં ઘરમાં છોકરા સંસ્કારી હોય આટલા સરસ મા બાપની સેવા કરતા હોય તે અબજો અબજો રૂપિયા કપાયા બરાબર છે અબજો રૂપિયા કમાયા વાઇફ સારા હોય દેખભાળ કરતા હોય છોકરાઓની કાળજી કરતા હોય ઘર ચલાવતા હોય તમે એ આરામથી ઓફિસ જતા હોય બધું આવું સારી રીતે સંસાર ચાલતું હોય અને પછી જોડે દાદા ભગવાનનું જ્ઞાન હોય તો તમારી પાસે આખું દાદા કે અમારું બધું લૂંટાઈ જાય ને તોય અમને એવું લાગે કે મારી પાસે ભગવાન તો છે અંદર ચૌદ લોકના નાદ તો છે અને આવા બનાવ બન્યા છે આવા બનાવ બનતા રહ્યા છે દાદાની હાજરીમાં સાહેબ અમારા પેલા એક હમણાં જસનભાઈ છે વડોદરામાં એ હમણાં જ ગુજરી ગયા થોડા દિવસ પહેલાં અમે એના ઘરે તો રોજે જતા હતા અમે બધા બંગલાઓમાં રહીએ ને તો દાદા કહેતા કે આવી જગ્યાએ રોજ જવાનું તો તમને ખબર પડે દસ બાય દસની રૂમ હતી અમે રોજે ત્યાં સત્સંગ અઠવાડિયામાં એક વખત એમના ઘરે જઈએ વૈરાગ લઈ આવીએ અને જ્યારે અમે ત્યાં જઈએ ને હા તો આ દસ બાય દસનું રૂમ હોય ને આ તે જમાનામાં પહેલી કેવી ચાલો હતી કે બાજુમાં સંડાસ બાથરૂમ હોય અને રસોડામાં ખાલી એક પ્લેટફોર્મ હવે એક ખાલી પ્લેટફોર્મ જેના પર તમે જમવાનું બનાવો આખી જિંદગી એમાં તમે કાઢવાનું હોય તો કેવું રહે પણ એને દાદા માટે જે લગ્ન હતું દાદા માટે જે ભાવ હતું જે દાદા માટે સમર્પણ હતું તો મેં આજ દિવસ સુધી જોયું નથી એટલે અમે જોવા જતા હતા તો આપણે જોવા જઈએ ને તો એ ગુણ અમારામાં પ્રગટ થાય ગમે ત્યારે આવા સંયોગ આવી જાય ને ગમે ત્યારે કહે ને કે આ તમારે બે બેગ લઈને ઇન્ડિયા જવું પડશે જેવી રીતે નાઇજેરિયામાં થયું તો અમને પેટનું પાણી ના હલાય આત્મા તો છે ભગવાન તો મારી સાથે બેઠા છે ચૌદ લોકો તેમને વારે આમ બેઠા હોય ને તમે ત્યાં બેઠા હોય છો જે રીતે તમને હું એક બંગલો કરી આપું અને એક સાથે મર્સિડીઝ ગાડી લઈ આપું તમને એવું પૂછે અને દાદા પૂછે એટલે હી મીન્સ ઇટ એ તમને કરી આપે બધાના અનુભવ હશે દાદા જ્યારે કે એટલે કરી જ આપે ના દાદા મને આ કશું જોઈતું નથી મને દાદા આપનું સમર્પણ રહે તમને યાદ રહે હું નિરંતર આજ્ઞામાં રહું જ્ઞાનમાં રહું મારે મોક્ષે જવું છે દાદા તે આખી આવી રીતે કાઢી અને નિરંતર મોક્ષમાં રહેતા હતા કલ્પનામાં ના કરી શકીએ કે દસ બાય દસ રૂમમાં રહેવાનું છું અમારે બેસવાનું થાય ને તો એ શું કરતા હતા ખબર છે તે પહેલાં ગાદલા હોય ને ઘરમાં પાંચ જણા હોય તો એકબીજાની ઉપર મૂકી દે તો પછી ત્યાં એકદમ એક મસ્ત તૈયાર થઈ જાય બેડ તૈયાર થઈ જાય તો અમારે જયારે આપતા પુત્રોને બેસવું ને તો કંઈક પેલું પ્લેટફોર્મ બનાવવું પડે તો પછી પછી અમે બધા જઈએ બધું બધું આખો દિવસ પૂરું થઈ જાય પછી લાઇનમાં ગાદલા પથારી દે અને રાત્રે હર મસ્તીથી દાદા ભગવાનને સ્મરણ કરીને યાદ કરીને સુઈ જાય બધા મહાત્મા એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય ગમે તેવી અવસ્થા હોય અબજોપતિ હોય કે ઘરીમાં આ વિજ્ઞાન એની અંદર નિરંતર કામ કર્યા કરે છે આવું ગજબનું દાદાએ જ્ઞાન આપ્યું છે અને કેવી રીતે જ્ઞાન આપ્યું કે આપણે નિરંતર મોક્ષની ગાડી તૈયાર થઈ રહી છે મોક્ષનું ભાથું નિરંતર તૈયાર થઈ રહ્યું છે એટલે દાદાનું જેટલું તમે નામ લો દાદાની આજ્ઞામાં રહો સમર્પણ હોય તો દાદા અંદર શું કરે અંદર તમારું આખું પ્લેટફોર્મ તૈયાર કરી દે તમને દાદા શા માટે કહેતા હતા કે મોક્ષ તો જ્યારે તમે જશો ત્યારે મળશે પણ મોક્ષનો અનુભવ અહીંયા થઈ જવું જોઈએ ત્યારે ખરું તમે આ જ્ઞાન સમજ્યા ખરી દાદાની વાત સમજ્યા કે અહીંયા તમને અનુભવ થવો જોઈએ કે હું નિરંતર મોક્ષમાં રહું છું આવું દાદા કહે છે મેં તમને જ્ઞાન આપ્યું છે એવી સમજણ આપી છે એટલે દાદા કેવી રીતે રહેતા હશે દાદા હજુ કહેતા હતા કે હજુ તો વાળની ટોચ જેટલું બી જ્ઞાન નથી નીકળ્યું ચૌદ આપતાવણી થઈ ગયા પછી બી બોલતા હતા એટલે કેવું બધું જ્ઞાન કામ કરતું હશે અને પછી સાથે એમ બી કહે છે કે મારું એક વાક્ય સમજી જશે ને તો બી એનું કલ્યાણ થઈ ગયું એ મોક્ષે જતો રહેશે પછી છેવટે એન્ડમાં શું કહ્યું એક શબ્દ પકડી લેશે તો એ મોક્ષે જતો રહેશે એક શબ્દ પકડી લે એટલે કેવી દાદાએ સરસ અમારી બધાની સેફ કરી દીધી છે બરોબર તમને શું લાગે છે બધાને સેફ સાઈડ છે કે નહીં એટલે કામ થઈ ગયું ને એટલે હવે દાદા શું કે છે કે હવે આપણે કરવાનું છે કશું નહીં આપણા મહાત્માઓને મેં શું કહ્યું છે કે દિવસ રાત તમે પોતાને એ આ પોતગલને જોયા કરજો જેવી રીતે મહાવીર ભગવાન જોતા હતા તો મહાવીર ભગવાન જેવી તમને સમાધિનો અનુભવ થશે બીજું કે આખા જગતને નિર્દોષ જેવી રીતે અમે નિર્દોષ જોયું છે એ વસ્તુ દાદાએ તો એવી ઠોસ ઠોસ ભરીને આમ એક એકને તૈયાર કરેલા આખા જગતને નિર્દોષ કેવી રીતે જોવાય હસબન્ડને નિર્દોષ જોવાનું વાઈફને નિર્દોષ છોકરાઓને નિર્દોષ ગમે તે કરતા હોય અંદરખાને તમારે એકદમ ક્લિયર કટ દેખાવું જ જોઈએ કે ભાઈ આ નિર્દોષ જ છે આપણે બધાને દેખાય છે આમ કરે છે તેમ કરે છે પણ કયા કારણથી કરે છે કયો હિસાબ આપણી જોડે છે શા માટે કરે છે એ તમને રહેશે પકડાશે નહીં પણ જો દાદાની આજ્ઞામાં રહેશો ને તો એ આખું વિજ્ઞાન તમને એની મેળે જ હરહળાદ દેખાઈ આવશે અને દાદાએ કોઈને છોડ્યા નથી કોઈને એક એક મહાત્માને એક એકને પકડી પકડીને આ વસ્તુ પાકી કરાવેલી છે એક દિવસ આવી જ સભામાં સવારના પોળમાં બેઠો હતો તો દાદા કોઈનો કોઈ રોજે એક જણાનું પેલા રિમાન્ડ પર લેતા હતા બરાબર જોરદાર આજે આજે આનો નંબર આજે આનો નંબર કે એમાંથી રિમાન્ડ ઉપર લઈને તો એ આખી ઘેર બેસી જાય લાઈફ લોંગ બેસી જાય અને દાદા ઘેર બેસાડે ને તો પછી મરતા સુધી જાય નહીં એ દાદાનું ગજબનું એક સિસ્ટમ હતી એક પ્રોસેસ હતી તો એક દિવસ મારો નંબર લાગ્યો અહીંયા જે રીતે અહીંયા અહીંયા ખૂડામાં બેઠો હતો તો અચાનક દાદા કે કેશવ તારામાં તો હવે એક દોષ રહ્યું નહીં ને કે દાદા આજે વખાણ ફરીથી કરે છે બહુ ખુશ થઈ ગયો દાદા હવે કંઈ દોષ દેખાતા તો નથી આમ બધા ઘર પર બહુ ખુશ રહે છે એક વખત દાદાએ ઘરમાં શું કહી દીધેલું તો બધા મારા પર ફિતા થઈ ગયા કે એક વખત બાએ દાદા ભગવાનને પૂછ્યું કે ભાઈ આ આ કેશવને શું થઈ ગયું છે દાદા કે આખા ઘરમાં બધા ભાઈઓ છે બેન છે અને પછી સાત વવો આવી હું એકલો રહી ગયો નહીં તો આઠમી આવત તો આ સાચું કે આ બધા ઘરનું આટલું મોટું પરિવાર આના પર ખુશ કેમ રહે છે તો બાદ એ તો બધું બહુ સહજ પ્રકૃતિ તો એને બધી ખબર પડે કે બધા એમને કેમ ખુશ રહે છે તો દાદાએ શું કહ્યું કેશવના કેશવના માથે મારા ચાર હાથ છે ખુશ થઈ ગયો અરે દાદા ભગવાનના ચાર હાથ છે એટલે બહુ મોટી વસ્તુ લોટરી લાગી ગઈ પણ એવું દાદાને દેખાતું હતું એ બોલતા હતા દાદા સહજ હતા કે આમ વખાણ કરવા માટે નહોતા બોલતા એ આની પ્રકૃતિ જોતા હશે એનો સ્વભાવ જોતા હશે પણ એના લીધે એવું તો નહીં ને કે ભાઈ એમાં જે અવગુણ હોય અને જે બધી ખામીઓ હોય એ તો કાઢવાની નહીં આ એમાં ગુણ છે પણ જે આ ખામી તો કાઢવી પડે ને તો એ હિસાબથી બહુ બહુ ખુશ રહેતો હતો કે હા કેશો તો એકદમ બહુ સરસ છે દાદા ભગવાનના ચાર હાથ હોય એટલે બધું હવે તો મોક્ષ થઈ ગયો મારો અહીંયા પણ પછી દાદા છોડે નહીં તો ભાઈ દાદા દોસ્તો કંઈ દેખાતા નથી ઘરમાં બધા ખુશ રહે છે બધા કે મારી સાથે રહે અમારા બધા બધા ભાઈઓના બાપુજી બંગલા અલગ બનાવ્યા બધા કે કેશો મારી સાથે રહેશે કેશો મારી બધા ભાભીઓ એમ કે તો મીખું સારું આખું ઘરમાં તો આખું મોલ એ બધા ખુશ છે મારા પર તો પછી દાદા કેવી રીતે પૂછે છે કે દોષ થાય છે કે નથી થતા પછી ફરી બીજી વખત દાદાએ પૂછ્યું જરા વિચારીને કે કે તારાથી દોષ થાય છે કે નથી થતા મીખું હમણાં ગડબડ થઈ લાગે છે દાદાને કંઈ દોષ મારા દેખાય છે તો મેં ડરી ડરીને શું કહ્યું દાદા એકાદ દોષ દેખાતો હશે મારે એકાદ દોષ થતા હશે એવું બોલ્યું આવું મેં બોલ્યો પછી દાદા કહ્યું તારો એને તો કશું પકડાતું નથી પછી જોરથી બોલ્યા પાર વગરના દોષ થાય છે તારા દાદા બમ ફોડે ને તો બોલતાની સાથે બધા દોષો ભાગી જાય અને પછી જે આવરણો હોય ને બધા તૂટી જાય મેં અનુભવ કર્યો આમ જોરથી બોલ્યા પાર વગરના દોષ થાય છે આમ એકદમ ક્લિક થઈ ગયું મને દાદા પાર વગરના દોષ થાય છે એટલે કેટલા બધા દોષ થતા હશે મને પકડાતા જ નથી આપણે દાદા નથી કહેતા આરોપી પણ પોતે વકીલ પણ પોતે જજ પણ પોતે તો કોના ફેવરમાં પેલું ડિસિશન આવે એટલે આવી રીતે મારી પ્રથા થઈ ગઈ મને તો કોઈ દોષ છે જ નહીં ભાર વગરના દોષ થાય છે આમ બોલતાની સાથે જાણે કે બધા આવરણો તૂટી ગયા ને તો હળહળા દોષો દેખાવા માંડે પછી દાદાએ પ્રથકરણ કરીને બધા કારણ કે ગાડી દાદા ઓપરેશન કરે ને તો પૂરું કરે પછી આમ વચ્ચે પેલી કાતર વાતર છોડી ના દે પછી આખું એપિસોડ પૂરું કર્યું કે તું સવારે ઉઠે છે ઉઠતાની સાથે તને બધાની અંદર રિયલ રિલેટિવ દેખાયું દાદા કોક વખતે દેખાય છે કોક વખતે રહી જાય છે એટલે કેટલો મોટો દોષ કહેવાય જ્ઞાન મળ્યા પછી ઘરમાં તારા ભાઈઓની અંદર રિયલ રિલેટિવ નથી દેખાતું રહી જાય છે તારાથી પછી આખા દિવસ દરમિયાન આઠ તારા ભાઈ છે તેના માટે કોઈ દિવસે વિચાર કોઈ દિવસ આવે છે દાદા એ તો બહુ પાર વગરનો વિચાર આવે છે આ આમ કેમ કરે છે આખો દિવસ હું જ કામ કરું છું આ તો આરામ કરે છે વાઇફ અને છોકરાને લઈને ફરવા લઈ જાય છે બારે ઘડીએ હિલ સ્ટેશન હું તો એકલો જ હતો હું આખો દિવસ ફેક્ટરીમાં પડ્યો રહું છું દાદા ક્યાં કે બધું આવા તો બધા મને દાદા એટલા બધા દોષ દેખાય છે કે પહેલાં તું તો પહેલાં કહેતો તો એકે દોષ દેખાતો એક દોષ થતું નથી એટલે આપણે શું છે ટોર્ચર જ નથી મારતા કે આપણાથી કયા દોષો થાય છે તારી દેખ હકીકતમાં કે પાર વગરના દોષ હવે આટલા બધા દોષ થતા હોય અને પકડાતા ના હોય તો પછી પંદર ભાવ થાય કે ના થાય આપણા કેટલા બધા આપણી એકબીજા સાથે બંધાઈ જાય કોઈના માટે અભાવ થઈ જાય કોઈના માટે તિરસ્કાર થઈ જાય પછી પ્રતિક્રમણ નથી થતા દોષ દેખાય તો તરત દાદાએ કોઈ પ્રતિક્રમણ કરો શૂટ ઓન સાઈડ તમને તમારા ભાઈ માટે વાઈફ માટે છોકરા માટે કંઈ વિચાર આવ્યા તરત પ્રતિક્રમણ કરો એ નથી થતા તો કેટલા દોષ થતા હશે ત્યારે દાદા કહ્યું આખું જગત નિર્દોષ છે અમે કેવી રીતે આટલા બધા મહાત્મા બેઠા હોય એસી હજાર મહાત્મા હોય દાદાના કોઈ દિવસે કોઈનું કંઈ દોષ જોયું નહીં દાદાએ કે તારામાં આ બરકત નથી તું આમ કરે છે દાદાને દેખાતું તું બધું જબરજસ્ત દેખાતું હતું આર પાર દેખાતું હતું એવા તો બે એપિસોડ મેં જોયેલા મારા હાજરીમાં નાનપણમાં જ મેં જોયેલા એક તો એક મહાત્મા હતા તે બહુ પટેલ હતા જબરદસ્ત એટલે વાઇફ ઉપર બહુ ગુસ્સે થાય અને અને એ અમેરિકામાં જ રહે છે હમણાં બી હાજર છે ત્યાં અને એ પોતે જ બધાને સ્ટોરી બતાવતા હતા કે આવું થયું તે બહુ જોરથી બોલતા હતા અને વાઇફ સાથે બહુ કડક બોલે પટેલની ભાષામાં કે તને ખબર નથી પડતી મારી જવાન ચાલે તો તારા ટાંટિયા ચાલવા જોઈએ આવી ભાષા બોલતા હતા અમે એમના ઘરે જતા હતા જમવા ભારે ઘડી પેલા ભાઈ સાહેબ તમે કેમ આવું તો દાદાનું જ્ઞાન છે તમારી પાસે આવું બોલાતું હશે વાઇફને કે ના ના અમારે તો એવું છે પટેલમાં આવી રીતે જ બોલતા હોઈએ છીએ તો ભારે ઘડી પેલું આવું બોલ્યા કરે તો આમ દાદાને બધી ખબર અને કોક વખતે ભૂલમાં ચોપડી બી આવતા હતા તો એક દિવસ સત્સંગમાં આવી રીતે ત્યાં બેઠા છો ને આમ કરીને આમ કરીને બેઠા હતા આમ તો દાદાનું જોરદાર સત્સંગ ચાલતું હતું તો પછી અમે બી બધા તો અહીંયા બેઠા હતા સત્સંગ ચાલતા 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 દાદાને એની નજર પડી તો દાદા છે ને ખુલ્લે આમ બોલી દેતા હતા આજે શું ચોપડીને આવ્યા છો કે શું કે હા દાદા આજે તો બહુ જોરદાર ચોપડીને હમણાં ને હમણાં જાઓ નહીં તો કાલથી સત્સંગમાં ના આવશો તમે અહીંયા હમણાં જઈને માફી માંગો ઘરમાં તમારી દેવી છે દેવી એવી રીતે જ્યાં સુધી નહીં જોશો ને તમે આ સત્સંગમાં આવવા માટે લાયક જ નથી એટલે કાલથી સત્સંગ ના ના દાદા એવું ના કરશો પાછા ગયા માફી માગી એના પછી લાઈફમાં કોઈ દિવસે ઊંચી જબાનથી વાત નહીં કરી પણ દાદા કોઈને છોડતા નહોતા બધાનું ઓપરેશન ડેબ્રેક કરતા હતા ઓપરેશન ડેબ્રેક એટલે આજે તમારું ઓપરેશન થવું જોઈએ એટલે આ રીતે દાદાએ બધા મહાત્માઓને અલર્ટ કર્યા કારણ કે આમાંથી જો વીકનેસમાંથી અમે બહાર ના નીકળીએ જો દાદા આવું ઇલાજ ના કરે તો આપણે ક્યારે મોક્ષે જઈશું આ તો દાદા ભગવાને હા આ તો દાદા ભગવાને ન્યાણું લીધેલું કે ભાઈ આ કેમ કરીને બધા મહાત્માઓને મોક્ષે લઈ જવા છે મારે તો આ સવારે સાહેબ અમે જોતા હતા કે સવારે પાંચ વાગે કે છ વાગ્યા દરવાજો ખુલે ને રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી સાંજે સત્સંગના આઠ વાગ્યાથી લઈને રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી અમારું આપતો પુત્રનું સેશન ચાલતું હતું છોડે નહીં એક 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 આફતને તૈયાર કર્યા દાદાએ કે ભાઈ કેમ કરીને આ આખું વિજ્ઞાન એમને સમજાઈ જાય કેમ કરીને દાદા જાણતા હતા કે આ આગળ જઈને બધું દાદાનું વિજ્ઞાન ખુલ્લું કરશે બાકી આ વિજ્ઞાન સમજાવું અને દાદાના અનુભવ પ્રમાણે નીકળવા દાદાની કૃપાનું ફળ છે દાદા જાણતા હતા કે આખું જગત આ વિજ્ઞાનને પામ્યા સિવાય મોક્ષે જઈ શકશે નહીં મોક્ષે જવા માટે આ વિજ્ઞાનમાં આવ્યા વગર એને છૂટકો જ નથી ગમે તેવા પાઠ કરશે જપ કરશે તપ કરશે સામાયિકો કરશે પણ આ વિજ્ઞાન સિવાય દાદા કે છે આત્માનું એ જોયું નથી લોકોએ છાંટો શું થાય છે આત્માનું આપણે કેટલા પુણ્યશાળી છીએ એ તો કવિરાજે કેવું સરસ પદ ગયે છે અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા અમે નિહાળી ખરેખર ભગવાનની ભૂમિકા કોઈ નિહાળી ના શકે સાહેબ દાદાની કૃપાથી ભગવાનની ભૂમિકા નિહાળી છે અમે અમે કેવા પુણ્યશાળી કવિરાજનો કેવો પદ નીકળી ગયો આમ આખો દિવસ થયા કરે કે અમે કેવા પુણ્યશાળી કે અમે દાદા ભગવાન મળ્યા નહીં તો અમારે કંઈ આમાંથી કોઈ બહાર કાઢી શકે આ સંસારમાંથી તમે દાદાએ શું કહ્યું સંસારમાં રહેજો સારી રીતે ખાજો પીજો છોકરાઓને લગ્ન કરાવજો અને આ બધાનો વ્યવહાર કરતાં કરતાં ફેક્ટરીઓ ચલાવજો તમારી જે ડ્યુટી મળી છે કરજો અને આ બધું કરતાં કરતાં મોક્ષે જશો એવું દાદાએ જ્ઞાન આપ્યું છે અને વ્યવહાર અને નિશ્ચયની પટરી પર આપણી ગાડી સેટ કરીને આપી દીધે ચલાવો જેટલી સ્પીડ ચલાવી હોય તમને કેવું લાગે છે બરોબર છે ને દાદાએ સરસ કામ કર્યું છે ને અમારા માટે સમાધાન થયું કે આપણે રિયલ રિલેટિવ જે તમે પૂછતા હતા એ નિરંતર અમે જોયેલું દાદા ભગવાનને એક સેકન્ડ માટે બી ઉપયોગ નહોતો ચુકવતો ખાતી વખતે ઉપયોગ બોલતી વખતે ઉપયોગ ઘરમાં રહેતા ઉપયોગ ઉપયોગ ઉપર બી એક એપિસોડ બનેલો છે એક વખત અમે બધું દાદા ભગવાનને જોડે જઈએ તો અમારા આપતા પુત્રોને એક લોટરી લાગતી હતી આમ તો એવી દશા હતી કે અમે જ્યારે દાદાને મળવાનું હતું જ્યાં સુધી કોઈ ઓળખતું નહોતું તો ત્યારે દાદાએ અમારી બધાને ઓળખાણ આપી નહીં તો કોઈને ઓળખ પડતી આ તો છોકરાઓ છે આખો દિવસ દાદા પાસે પડ્યા રહે છે આમ રહેતું હતું પણ મને આજે યાદ આવે છે કે ખરેખર દાદા ભગવાન અમને ઓળખી શક્યા બાકી કોઈની તાકાત નથી સાહેબ ખંભાદી આપતા પુત્ર હોય અમદાવાદના હોય વડોદરાના હોય ગમે ત્યાં હોય સાંજે દાદા ભગવાનને મળ્યા પછી એવું થઈ ગયું કે અમને દાદા ભગવાન સિવાય કશું ગમતું નથી ચોવીસ કલાક અમે દાદા પાસે પડ્યા રહીએ કારણ કે એમની હાજરીમાં રહેતા હતા ને તો અમારે નિરંતર સેફ સાઇડ લાગતી અને આમ બહાર નીકળીએ ને તો ખબર નહીં શું થઈ જાય ગમે જ નહીં બહાર દરવાજો ખોલીને બહાર જવાનું ના આવે અને પછી એક દિવસ તો દાદાએ ખુલ્લું કર્યું કે તમે અહીંયા સત્સંગમાં બેઠા છો ને તો માયાબેનના દરવાજાની બહાર ઊભી રહે અંદર આવે જ નહીં અને જેવી રીતે બહાર નીકળ્યા હળહળાટ પકડી લે તમને તો પછી લાગ્યું તો દાદા સિવાય તો ક્યાં સેફ સાઈડ છે જ નહીં માયાબહેન તો બહાર ઊભા જ છે એકદમ પકડી લેશે પણ એ બનતું બી એવું કે હમણાં સત્સંગ ચાલતું હોય કશું યાદ બી ના આવે ફેક્ટરી શું મધર ફાધર શું વાઈફ શું બધાને એવું જ લાગે બસ દાદા પાસે બેસી રહીએ કારણ કે મોક્ષની સભા હોય પરમહંસની સભા હોય તો ત્યાંથી જવાનું મન ના થાય અને ફરી દાદા ભગવાને કહ્યું કે આ બધા મહાવીરની સભામાં બેસીને આવેલા છે અને પછી શા માટે આવ્યા ચટણીના અસુખ માટે આવી ગયા છે તો એવું લાગતું હતું કે ખરેખર સારું મહાવી મહાવિદ્ય ક્ષેત્રમાં કેવી અમારી સમાધિ હતી પણ ત્યાંથી જોયું કે અમારા સગાવાળા તો બહુ મોજ કરી રહ્યા છે મર્સિડીસ ગાડીમાં ચાલે છે અને આવા મોટા મોટા ફાઇવ બેડરૂમ્સના બંગલા છે અને બંગલામાં તો હું ત્યાં જોઈ આવ્યો ને કે કેલિફોર્નિયામાં બધા મહાત્માઓના બંગલા હું તો ખુશ થઈ ગયો મેં કીધું ખરેખર દાદા એ વાસ્તુ બરાબર કહેતા હતા કે ત્યાંથી જોવાતું હતું કે આવા બંગલામાં રહે છે બાર ચાર ચાર ગાડીઓ ઊભી છે બસ મેં કીધું દાદાએ ખરી રીતે કહ્યું કે ચટણીના સુખ માટે અહીંયા આવતા રહ્યા તો દાદા કે અમે બી ત્યાં બેઠા હતા તો અમે જોયું કે આ બધા બધા અમારા મહાત્માઓ મહાવીરની સભામાં બેઠેલા છે પણ અહીંયા ચટણીના સુખ માટે જાય છે તો પછી દાદા કે અમે નિહાળું બાંધ્યું કે આ બધાને પાછું લાવવું પડશે એટલે અમે તમે બધાને ભેગા થયા નહી તો અમારું તો કંઈ ઠેકાણું નહીં પણ અમે બધા મહાવીરની સભામાં બેસીને આવ્યા છે જેને આ દાદા ભગવાનનું કનેક્શન મળ્યું છે ને એ મહાવીરના સભામાં બેસીને આવેલા છે એટલે દાદાએ અમને બચાવ્યો એટલે કે દાદા તમને નહીં આવવું હોય ને તો કોલરથી પકડીને લઈ જઈશ તમને તમે મને ભેગા થયા એટલે ફસાઈ ગયા તમે તો આવી રીતે આપણું દાદાએ કામ કરી આપ્યું છે સામાયિક ચાલે છે પણ એ પદ ગાઈએ થોડું અથવા કાઢી આપો અચ્છા હા હા પણ એ પદ ખોલી આપો તો એમાંથી જે જે સેટર્સ હોય તો કરી શકાય બહુ ગજબ નું પદ ગાયું છે ત્યાં સુધી સુધી શોધો ડેપ્થ શું છે પદનું એ તમને કહું ખુલી જાય તો આપજો તો એ દાદા શું કહેવા માંગે છે કે અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા અમે નિહાળી આપણે કોઈ દિવસે ભગવાનની ભૂમિકા નિહાળી નથી કોઈ ના બી અંદર ના પોતાનામાં નિહાળી છે ના બીજાનામાં નિહાળી છે પણ અમે કેવા પુણ્યશાળી કે અમારા વાઇફ હોય તો એની અંદર ભગવાન દેખાયા અમારો છોકરો હોય તો એની અંદર ભગવાન દેખાયા અમારા મધર ફાધર હોય તો ભગવાન દેખાયા પેલી બાઈ કામ કરવાવાળી આવે છે એની અંદર ભગવાન દેખાયા ભગવાનની ભૂમિકા કોઈ દિવસે નિહાળી નથી એટલે વારે ઘડી આપણે કેવું થાય અંદર અમે કેવા પુણ્યશાળી કે અમે દાદાએ કેવું જ્ઞાન આપ્યું કેવી સમજણ આપી કેવું છૂટાપણું કરી આપ્યું કે અમે પોતાની અંદર ભગવાનને જોયા અને બીજાની અંદર ભગવાનની ભૂમિકા અમે જોઈ ની પાસે મુક્તિ ચાવી મારે હવે જ્ઞાની પુરુષ ના હોય તો આપણે કોઈ મુક્તિ કરી આપે દાદા કે લાખો જન્મોથી આપણે ભટકી રહ્યા છે લાખો જન્મોથી લાખો ભગવાન શું કંઈ વિચાર જ નહીં અને છેવટે તો આપણે દાદાના જ્ઞાન મળ્યા પછી બી આપણી કેટલી કચાશો થઈ જાય છે તે અમને અજાવવી લાગે કે આટલું બધું દાદાએ જાગૃત કર્યા તો એ આપણે આજ્ઞામાંથી ચૂકાઈ જઈએ આટલું જાગૃત કર્યા તોય બી આપણો ટાઈમ કેવી રીતે જતું રહે છે દાદાએ કહ્યું આખા દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત અમે પોતે નવકલમો બોલતા હતા આખું જીવન તો આપણાથી નવકલમો કેટલા વખત બોલાવે છે એક વખત બોલાય પણ જ્ઞાની પુરુષ તો કહે છે ને કારણ શા માટે કહેતા હશે કે આ નવકલમ મોટામાં મોટું પ્રતિક્રમણ છે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ આવો જોરદાર આવો શબ્દ બોલ્યા જ્ઞાની પુરુષ કે મોટામાં મોટું પ્રતિક્રમણ કરીએ આપણે જૈનમાં તો વર્ષમાં ખાલી એક અઠવાડિયાનું પ્રતિક્રમણ કરે બધું કરે પણ અમને તો ચોવીસ કલાકનું પ્રતિક્રમણ આપ્યું છે તે આપણે દાદા કે દિવસમાં પંદર મિનિટ લાગે છે બરાબર નવકલમો તમે ઘડી લઈને જોજો કે કેટલું ટાઈમ લાગે છે નવકલમો બોલવામાં પણ કેટલી બધી આપણી સફાઈ થતી જાય અંદર કેટલું બધું ક્લિયરન્સ થઈ જાય અંદર કેટલી બધી શક્તિઓ પ્રગટ થાય આપણે નિર્દોષ જોવાનું શરૂ કરીએ કોઈને દુઃખ ના થાય એવું વર્તન કરવાનું શરૂ કરીએ એટલે કેટલી મોટી ભૂમિકા આપણી તૈયાર થાય તે જ્ઞાની પુરુષની ભૂમિકા તૈયાર થઈ રહી છે આપણામાં એટલે આ મોટામાં મોટું પ્રતિક્રમણ છે નવકર્મ કંઈ જેવી તેવી વસ્તુ નથી નહીં તો જ્ઞાની પુરુષ કે અમે બી ત્રણ વખત કરતા હતા શા માટે કરતા હશે એટલે આમાં કેટલું બધું રહસ્ય છે કોઈને ખબર નથી આ નવ કલમો માં હા એક એક વસ્તુ તમને દેખાય ગજબની વસ્તુ આપેલી છે નવ બેસ લાઈન અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા અમે હા હા ભૂમિકા ભજવી હા વિશે જઈ હા શું છે હા હા બહુ સરસ ચાલે છે કે આપણે કઈ ભૂમિકા ભજવી આપણું શુદ્ધાત્માની ભૂમિકા ભજવી શુદ્ધાત્માની ભૂમિકા નહીં ભજવીશું તો દાદાને અમર દેશે જઈ નહીં શકીશું એન્ટ્રી જ નથી દાદા એક વખત પેલું વર્ણન કરતા હતા કે અમારા મહાત્માઓની કેવી પોઝિશન છે કે દર મિનિટે એકસો આઠ મોક્ષમાં જાય છે ત્યાં લાઇન લાગેલી છે મહાવિદ્ય ક્ષેત્રમાં બરાબર તો બીજે બધા ક્ષેત્રમાંથી બી બધા તૈયાર થઈને બધા લાઈનમાં ઊભા રહે છે મોક્ષની લાઈનમાં સિમંદર સ્વામીના દ્વાર ઉપર તો ત્યારે અમારા મહાત્માઓ જાય ને તો અમારું ફર્સ્ટ પ્રેફરન્સ એને બધા શું છે ત્યાં ત્યાં દરબાર કે આ દાદા ભગવાનવાળા આવ્યા એમને સૌથી પહેલાં અંદર જવા દો બીજી લાઈન આ દાદા એક્સપ્લેન કરતા હતા તમે ખુશ થઈ ગયા કે અમારે મહાત્માઓની દાદાએ કેવી રીતે તૈયારી કરી છે કે દાદાનો સિક્કો વાગેલો છે અમારા પર દાદા ભગવાનવાળા એવું કહે છે ને દાદા ભગવાનવાળા કંઈ પંથ બંધ યાદ ના આવે તો ઘણા બધા લોકો કહે છે આ તો દાદા ભગવાનવાળા છે કેવી રીતે દાદાનું મને શબ્દ યાદ આવ્યો કે આ તો બધા ત્યાં દ્વાર ઉપર ઊભા હોઈએ ને બધા મહાત્માઓ તો ફર્સ્ટ પ્રેફરન્સમાં અમારે મહાવિદ્યમાં જવા દે અને પછી સીધા સિમંત સ્વામીના દાદા કહે છે કેવી રીતે મોક્ષે જશે કે ત્યાં જેવી રીતે અમે એન્ટ્રી આપી મહાવિદ્ય ક્ષેત્રમાં અને તમારી બે આંખો અને સિમંત સ્વામીને બે આંખોની મુલાકાત થઈ અને સીધા મોક્ષે એ ખાલી તમારે દર્શન જ કરવાના બાકી રહ્યા દાદા કહે છે એટલે ભૂમિકા કેવી અમારી દાદા તૈયાર કરી આપે છે ભૂમિકા ભજવી દાદાના અમર દેશે આપણે નિરંતર હવે સીધો ત્યાંથી આવી આપણી ભૂમિકા તૈયાર થઈ રહી છે જેથી કરીને આપણે હવે સીધા ક્ષેત્રમાં જઈશું સિમંદર સ્વામીના દર્શન થશે અને સીધા આ સાયકલમાંથી બહાર નીકળી જઈશું અને ઘણી વખતે દાદા ઘણાને પૂછતા હતા દાદા જોતા હતા કે આજ્ઞામાં રહેતો નથી પણ આપણે તો ખબર ના પડે તો પછી એને આંખોમાં જોઈને કે આવી ઉતાવળ શું છે આરામથી જજો ને બહુ ગમત બહુ સારી કરતા હતા દાદા જ્યારે કીર્તન કરતા હશે હા ત્યારે સિમંદર સ્વામી અહીં હાજર જ હશે પણ દાદાની જે આયુષ્ય જે સિમંદર સ્વામીની જે આયુષ્ય છે પોણા બે લાખ માંથી હંડ્રેડ પર્સેન્ટ નહીં તો દાદા કે જ નહીં કે ફર્સ્ટ જે પદ્મનાથ ભગવાન છે ફર્સ્ટ તીર્થંકર દાદા ભગવાનનું સ્વરૂપ થઈને આવવાના છે પણ એનું તો બહુ લાંબુ ટાઈમ છે આપણે તો મને લાગે છે કે દાદાએ અમારું શું તૈયારી કરી દીધી છે કે હવે તો અમે આ સાયકલમાંથી નીકળી જઈશું આ તો બીજા લોકોને જે પહેલાં આવતી ચોવીસીના જે બધા લોકો આવશે કારણ કે આ ચક્ર આ સાયકલ તો ચાલ્યા જ કરવાની છે કારણ કે હમણાં તો ઉતરતું કાર છે હમણાં તો હવે પેલું આપણી સંધ્યા થઈ છે જે દારે એક્સપ્લેન કરેલું ને આવ્યું છે આપતાવાણીમાં બી અને બધે કે કેવી રીતે બધા દોઢ ફૂટના થઈ જશે ખાવાના કેવી દશાઓ થશે તો આપણે આ સાયકલમાંથી તો બહાર નીકળી જઈશું આપણે એટલે પુણ્ય શાળી કહ્યું કવિરાજે દાદાને એક એક વાક્યની અંદર એટલી ડેપ્થ છે કે વારે ઘડી આખો દિવસ લાગે કે અમે કેવા પુણ્ય છે આ સાયકલમાંથી બહાર નીકળવું મહા મુશ્કેલ છે મહા મુશ્કેલ એ અક્રમના અક્રમ નો કાર્ડ પૂરો થાય હા એ તો બહુ ટૂંકો છે ને હા તે પૂરો થાય હવે આમ વિચારીએ તો દાદા ભગવાન જે વખતે કીર્તંકર થવાના હા 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 આ તો ધોરી માર્ગ છે શોર્ટ પીરિયડ પછી હા 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 આજે પેલું પાયો દાદા કે છે ને ક્રમિક માર્ગનો પાયો સડી ગયો તો ત્યાં ડાયવર્ઝન માર્ક નીકળ્યો એટલે ડાયવર્ઝન તો આ પુલ નીકળી તો આ જોજ જુજ જ લોકો માટેની થઈ છે હા પછી નિરંતર પછી જે ક્રમિક માર્ગ ચાલુ થઈ જાય સ્ટેપ બાય સ્ટેપ એ જ નોર્મલ પ્રોસેસનો માર્ગ છે

કેવું દેખાયું અને દાદા ને તો શું છે આપડે અહિયાં બેઠા છીએ તો ઉપયોગ રાખે ને તમારા બધા નું પાછળ જન્મ બી જોઈને આવે અને કોક કોક વખતે સહજ રીતે બોલી જતા હતા બહુ સહજ રીતે અમારા પાછલા બધાના જન્મ દાદા જોઈ શકતા હતા હા હા એક વખત કહ્યું તો પેલા રસિક દાદા રસિક કહ્યું કે દાદા બધાના નામ ખુલ્લા ના કરશો દાદા કે મીરા બી અહીંયા છે કબીર બી અહીંયા છે અખો બી અહીંયા છે બધા જેટલા બી દેવી સંતોના તમારા નામ તમને ખબર હોય ને એ બધા અહીંયા જ બેઠા છે બધા કેવા એટલે બધા ત્યારથી ભક્તિ કરતા 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 આ સ્ટેજ પર આવ્યા છે હવે મોક્ષે જવાના છે એટલે દાદાને મળ્યા નહીં તો દાદાને મળે જ નહીં જે લોકો દાદાને મળ્યા છે એ મોક્ષગામી જીવો છે એટલે તો દાદા બધા મહાત્માઓને જોઈને હરકતા હતા સંકેતદારી મહાત્માઓ ભારે ઘડી આવ ભારથી શબ્દ બોલતા હતા અમારા બા બાપુજી કોક વખતે કે ને કે ભાઈ દાદા તમે આ જે સત્સંગ બધા આવશે ને તો અમારી ઈચ્છા છે બધા મહાત્માઓને જમાડવાનું મહાત્માઓને જમાડવાનું છે દાદા તરત જ તૈયાર થઈ જતા જ્યારે બી અમારા ઘરમાં સત્સંગ થાય ને કે બાપુજી કહે કે મહાત્માઓને જમાડવાનું છે બા બાપુજી કહે એ દાદા કે આવા મહાત્માઓ મળતા હશે જેને સંસારની કોઈ ભીખ નથી કોઈ ખાવાની ભીખ નહીં કશું નહીં સમકીતદારી મહાત્માઓ જે બધા મોક્ષે જવાના છે એને જમાડવાનો છે અમારે એક મહાત્માને જમાડો તો સૌ સાધુઓને જમાડવા બરાબર છે એવું બોલતા હતા એટલે કેવી દાદા મહાત્માઓની ઓળખાણ આપી છે આપણે તો ખબર જ નથી પણ દાદા દાદા જાણતા હતા મહાત્માઓને જમાડવાનું એટલે કેવા સમકેતદારી છે એની કોઈ પ્રકારની ભીખ નથી નહીં ખાવાની ભીખ નહીં કંઈની ભીખ એને તો હવે એક જ વસ્તુ દેખાય છે કે કેમ કરીને અમે મોક્ષે જઈએ આ મારા ફાઇલો જેટલા છે એનું નિકાલ કરીએ અને મોક્ષે જઈએ બીજું કશું એમને દેખાતું નથી જે સંજોગમાં જે અવસ્થામાં દાદા કે અમને કુદરતે અમારા હિસાબથી રાખ્યા છે બધા એ અવસ્થામાં રહે છે ગમે તેવી અવસ્થા હોય મલ્ટીમીલિયરની અવસ્થા હોય તો એ બી જ્ઞાન મારે છે હું જોઈને આવ્યો બધે અને જે મિડલ ક્લાસ હોય કે ગરીબ હોય એ બી મસ્ત જ્ઞાન મારે છે મારે છે ખાવાના ફાવાના એક વખત તો એવું થયેલું કે એક જણાએ મને ફોન કરેલું કે મારી એવી દશા થઈ કે થોડા ટાઈમ માટે કે સાહેબ મને એક ડોલર નથી કે હું બર્ગર ખાઉં એ જમાનામાં એક ડોલરમાં બર્ગર મળતું હતું અને એની પાસે બે ડોટર હતી સંજોગો પૂછીને આવતા નથી પણ મહાત્માઓ એવી બધી સંજોગોમાંથી પસાર થયેલા છે ને તો મને આ જ્ઞાન માટેની આમ સેલ્યુટ થાય વારે ગણાય કે દાદા તમે શું જ્ઞાન આપ્યું છે કોઈની એવી દશા થાય એની બે દીકરીઓ હોય અને એક ડોલર ના હોય જોબ જતી રહે ને તો એની શું દશા થતી હશે પછી દોસ્તારો પાસેથી પૈસા માગવા પડે તો એમને આમ દુઃખ થાય કે સોલ મારે પૈસા માગવા પડે છે પણ આવી સ્થિતિમાં બી સાહેબ જુઓ કેવી રીતે મહાત્માઓ મોક્ષમાં રહે છે કોઈ સંજોગ એમને હલાવી શકતો નથી આ એટલે દાદા વારે કરી આશ્ચર્ય બન્યું છે આવું જોર જોરથી બોલતા હતા આશ્ચર્ય એવું આશ્ચર્ય બને નહીં આ કાળમાં આવી દશા થઈ જાય તો એ પેટનું પાણી ના હાલે તો એ દાદા કે બે પગતો છે બે આંખો તો છે શરીર તો છે ભલે ખાવાનું જેમ તેમ કરીને કાઢી લઈશું પછી સારા દિવસો આવશે પછી એવી પોઝિટિવ દ્રષ્ટિ મારો હિસાબ પૂરો થાય છે બરાબર પછી એમને આટલા વખતમાં પછી એને પ્રતિક્રમણ યાદ આવે કે મેં જાણે અજાણે કેટલા બધા લોકોને દુઃખ આપેલા છે પછી એમને એ ખ્યાલ આવે કે મેં દેવીના કેટલા બધા નિયમો તોડેલા છે નહીં તો લક્ષ્મી દેવી નારાજ થાય જ નહીં એટલે પછી આવા પ્રતિકમણ થાય બધું સાફ થઈ જાય એ પછી હળહડા નોર્મલ આવે કરોડપતિ થઈ ગયા પાછા એક ડોલરનો તો ખાવાનું બોલો એ પ્રતિક્રમણનો કમાલ છે કે સારું મને રિયલાઇઝ થયો કે મેં બધા લક્ષ્મી દેવીના નિયમો તોડ્યા છે આમ કર્યું છે એ પ્રતિકમણ દાદા કે ને પ્રતિ કમર થી લક્ષ્મી બહુ ભારે છે કે તમારે સમજો તમારી પોતાની કોઈને બે લાખ રૂપિયા તમે આપેલા બે લાખ રૂપિયા આપ્યા કે મને તકલીફ છે અને પછી હું તમને પાછા આપી દઈશ પણ પછી જોયે કે આ તો બહુ મોટો કરોડપતિ આટલા મોટા બંગલા છે આટલા એની બે લાખની શું જરૂર ખોટ પડશે હા તો એને બે લાખ રૂપિયા પાછા આપે નહીં શું કરે દબાઈ દે હવે એને શું ફરક પડશે એને તો યાદ બી નહીં એને ખબર બી નહીં હશે કે મારી તિજોરીમાં કેટલા પૈસા પડ્યા છે હવે તમારા પોતાના હકના તો પૈસા નથી ને એટલે શું કર્યું તમે અણકના પૈસા દબાવી દીધા એટલે લક્ષ્મી દેવી ખરાબ થઈ નારાજ થઈ જાય કારણ કે લક્ષ્મી તો અગિયારમો પ્રાણ છે ભલે મલ્ટી મિલ્યોનર હોય ને તો આખે સપનામાં બી એને દેખાય મેં મારા બે લાખ હજુ આપતો નથી અને એ તો મને અનુભવ છે મલ્ટી મિલ્યોનર હોય તો એમને ફ્રેન્ડને બે લાખ રૂપિયા આપેલા હોય ને તો રાત્રે એને ઊંઘમાં વારે ઘડી સપનામાં એ દે કે હજુ બે લાખ રૂપિયા આપ્યા નથી અરે તને અબજો રૂપિયા પડ્યા છે તોય બે લાખ અગિયારમું પ્રાણ છે હવે આ તમે નિયમ તોડ્યા તો લક્ષ્મી દેવી પછી તમારા ઘરમાં આવે પછી તો તેલ કાઢી નાખે એટલે કોઈની બી અણહકની લક્ષ્મીને તો તમે અંદર જ ના દેશો કારણ કે એ તો તમારો હિસાબ જ્યારે ચૂકતે કરશે ને ત્યારે ખબર પડશે પેલું કવિ રાજે ગાયું નથી અનુભવ હૈ ગલતી દેખો આપણે ગલતી ને તો ખબર પડે એમાંથી આપણે અલર્ટ થઈ જવાનું કે ચાલુ આ અનુભવ તો બહુ ભારે થઈ ગયું એક ડોલર નથી ખાવા માટે એટલે મેં શું કર્યું હશે એટલે એમાંથી આપણે તારણ કાઢી લો કે આપણે કેવી રીતે અણકની લક્ષ્મી ઘરમાં આવવા નહીં દેવાની કારણ કે દાદા શું કે છે જે કંઈ તમે કરો છો એની રિઝલ્ટ આવ્યા વગર છૂટકો જ નથી આ કંઈ પોપાબાઈનો રાજ નથી આ કંઈ ગપોગપ નથી આ જગત ન્યાય સ્વરૂપ જગત છે ન્યાય સ્વરૂપ જગત છે જે તમારો હિસાબ હશે હિસાબ નહીં હશે તો તમે આખી જિંદગી ચાલીસ વર્ષ કામ કરશો તો ત્યાંને ત્યાં જ હશો હિસાબ નથી પણ લક્ષ્મી દેવીના નિયમ નહીં તોડ્યા બીજો બધો નિયમમાં રહ્યા તો દાદા કે છે અમારા મહાત્માનું ભવ્ય જન્મ થવાનું છે આવતું ભાવ ભવ્ય થવાનું છે જાઓ જલાલી સાથે તૈયારી હશે એ એનું બી દાદા એક્સપ્લેનેશન આપ્યું કે દાદા જાઓ જલાલી વાળો ભવ્ય તમે સમજાતું નથી કે કેવું થશે તો દાદાએ કહ્યું કે આ ભાવમાં શું કરવું પડશે એ સવારે છ વાગે ઉઠીને દોડવું પડે કેટલા તો મેં કેનેડામાં જોયા કે ચાર વાગે ઉઠે છે રોજે હસબન્ડ વાઈફ અને ત્યાં પછી ચાર વાગે ઉઠીને બંને જણા જોબ જાય છે એક જ કંપનીમાં જાય છે અને હું જોતો તો સાત દિવસ ત્યાં રહ્યો એટલી સિન્સિયરિટીથી દોડમ દોડ બધી થાય અને પછી સાંજે દોડીને ત્રણ વાગે આવે પછી ફરી જમવાનું બનાવે પછી સાંજે છ થી આઠ સત્સંગમાં બેસે અને નિરંતર આમ આનંદમાં રહે બંને જણા પણ અમે વિચાર કરીએ કે આ છ વાગ્યાથી લઈને આ રાત્રે અગિયાર વાગ્યા સુધી જ્યાં સુધી અમે સત્સંગ કરીએ પછી સત્સંગની મારી ટેપ ચાલુ થાય તો બંધ જ નથી થતી તો એ પછી સાંભળે બધી રીતે ખુશ થાય પણ ફરી બીજા દિવસે ચાર વાગે દોડો દાદા કે કે આ ભાવમાં તો આપણે આ બધું લઈ આવ્યા છે વહેતરું કરવાનું બધું મહેનત કરવાનું પણ આવતું ભાવ જાઓ જલાલીવાળો કારણ કે તમે નિરંતર આત્મામાં રહે છો તો દાદા પૂછો કેવો જાઓ જલાલી તો શું થશે કે તમે સવારે ઉઠશો તો ત્યાં મહાવીર સિમંદર સ્વામીમાં ત્યાં દેશ ના ચાલતી હશે તો વાઇફ શું કરશે કે તરત જ તમારે છે ને ટિફિન લઈને હાથમાં આપશે તૈયાર ખાલી તમે તૈયારી કરો કે મારે હવે જવાનું છે એટલામાં તમારું ટિફિન તૈયાર પછી દાદા કહે છે એ એને કાનમાં બી કહે છે કે કાંદા લસણ ના નાખ જે મા બી સિમંદ સ્વામીની દવા સભામાં જઉં છું તો એને પછી પેલું જમવાનું કારણ કે ત્યાં જમવાનું ને જઈને તો આ બધું દાદા એક્સપ્લેન કરતા હતા તો એ અલર્ટ રહે બહુ બધું તો હા કે ના ના એ તો બધું બરાબર હું બરાબર વ્યવસ્થિત બનાવીશ પછી એટલામાં જતા હોય તો મુનીમજી એમનું ખાતું લખતા હોય બધું વ્યવસ્થિત રીતે જે જે ખાતું પૈસા આ બાજુ આપ્યા હતા તે બી મુનિમજી હાથ જોડીને શું કે સાહેબ તમે જાઓ બધું હું સંભાળી લઈશ તમારું બધું કામ તમે જાઓ જાઓ પેલા સિમંદર સ્વામીની સભામાં જાઓ ત્યાં અને અમે બધું સંભાળી લઈશું બધું વ્યવસ્થિત રીતે તમારું ગાડી ચાલશે કે હા બધું બરાબર ચલાવજે એ બી સહજ રીતે બોલવા ખાતર બોલે પણ એમ મુનિમજી બધું અકાઉન્ટ વકાઉન્ટ રાખે તમારે જોવું જ ના પડે એવું અકાઉન્ટ રાખે તમારું એટલે ત્યાંથી તમારો ઉપયોગ જતો રહ્યો પછી આગળ શું છે તમારી ઘોડાગાડી અંદર તૈયાર બેઠી હશે તો ત્યાં પેલા ઘોડાગાડી જે છે એ તમે બંને હાથ આમ ખુદીને હાથમાં કહેશે કે તમારું પગ મૂકો એટલી સેવા એટલે દાદાનું ભાવાર્થ શું છે કે તમને આમ ઉંચકીને બેસાડશે રાજાની જેમ બે બેસો પછી એ તમને રથ ઉપર લઈ જશે પછી ત્યાં તમે જશો દેશના સાંભળશો પછી એ રથમાં તમને પાછો લઈ આવશે અને પછી ફરી તમારે ઘરમાં તૈયાર તમારા વાઈફે જમવાનું બનાવ્યું હશે બધું તૈયાર કરીને એ પછી એમ ભગવાનના સ્મરણમાં એમની એમને યાદ કરીને પછી સુઈ જવાનું એ જે દાદા કહે છે ને કે મહાવિદય ક્ષેત્રમાં બી એકાદ અવતાર કાઢવું પડે કઈ હિસાબ હોય ને એવું કઈ બધું ત્યાં ત્યારે કોઈનો હિસાબ હોય કે એક અવતારમાં જો દે કોઈને એક બે અવતાર ત્યાં બાકી હોય તો ત્યાં આવો જાઓ જલાલીવાળો ત્યાં જ જન્મ થશે જે દાદા કહે છે ને એક બે અવતાર બાકી રહેશે અમારા મહાત્માઓના આવી રીતે મહાવિધમાં જાઓ જલાલી ત્યાં બી આપણી જેમ બધા બેઠા છે બધા લોકો બધા દેશના સાંભળી રહ્યા છે એટલે આપણે કયા મુકામના દાદાએ આપણે સિક્કો મારી આપ્યો છે એટલે દાદા કહે છે કે નિરંતર આનંદના ફુવારા નીકળ્યા કરે કે હો મને મોક્ષ મળી ગયો પછી એક વખતે તો દાદાએ શું કહ્યું આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી તમને અહો અહો થવું જોઈએ અહો મારા કેવા ભાગ્ય કે મને દાદા મળ્યા અહો કેવા મારા ભાગ્ય કે મારા વાઇફ આવા મળ્યા કેવા મારા છોકરા મળ્યા નિરંતર કાટી કાળજી કરે છે અમે શું પુણ્ય કરેલા છે અહો અહો થવું જોઈએ અને જેટલું તમારે અહો અહો થાય ને એટલું તમારી દાદાની વેલ્યુએશન સમજાશે નહીં તો નહીં સમજાય આ બી દાદા દાદાના દરેક વાક્યમાં સાયન્સ છે દરેક વાક્યમાં સાયન્સ છે કે અહો અહો થવું જોઈએ તમારે કે મને હું કેવા ભાગ્યશાળી છું કે મને દાદા ભગવાનના દર્શન થયા છે ગમે તેના માટે મને ખોટા વિચાર નથી આવતા અભાવ તિરસ્કાર નથી થતું ગમે તેવા છોકરા હોય ને હા તોય એના માટે શું થાય દિવસ રાત મધર ફાધર શું પ્રાર્થના કર્યા કરે કે દાદા ભગવાનનું જ્ઞાન એને સમજાવે દાદા ભગવાનની એની કૃપા વરસાવે નિરંતર એમના દરેક જીવ માત્ર જેમાં આખો દિવસ એક જ ભાવના થયા કરે કે કેમ કરીને આ બધા દાદા ભગવાનને ઓળખી લે દાદા ભગવાનની એમના પર કૃપા થાય અને કેમ કરીને આ બધા જીવો મોક્ષમે જાય દાદા દાદાને શું હતું દાદાએ કહ્યું કે જે સુખ મને પ્રાપ્ત થયું તે અમને એક જ નિયણું કરેલું કે જે સુખ મને પ્રાપ્ત થયું છે તે બધાને સુખ પ્રાપ્ત હોવું એવા અમારા મહાત્માઓની અંદર બી ઘરમાં દસ જણા હોય ને તો નિરંતર અમારા બાબાપો છું તો એ વિચાર્યું કેમ કરીને અમારા બહુનું કલ્યાણ થાય કેમ કરીને આ દાદાનું જ્ઞાન સમજાય કેમ કરીને આ છોકરાઓ દાદાને પકડી લે એક જ ભાવ રહ્યા કરે અને દાદા કહે છે જે તમે ભાવ કરો એનાથી ભાવ તૈયાર થાય એટલે આપણા ભાવ કેવી રીતે મોક્ષે લઈ જાય છે કે આપણે દિવસ રાત બીજા માટે વિચાર કરીએ છીએ બીજા માટે કેવી રીતે ઉપકાર કરીએ બીજાને દાદા કે અમારું આખું નેચર શું હતું ઓબલાઇઝિંગ નેચર ભગવાન પ્રગટ થવાના હતા તો આખું ફરી કે એવી કોઈ જગ્યા મળતી નથી કે જ્યાં હું પ્રગટ થઉ આપની જેમ કોઈ પ્યોર અમને દેખાતા નથી કે જ્યાં હું પ્રગટ થઉં દાદા કે મારે ત્યાં કેમ પ્રગટ થવો છો પ્રશ્ન પૂછવું તો કે આવું કંઈ પાત્રતા હોવી જોઈએ ને કે જ્યાં અમે પ્રગટ થઈએ તો એવા પ્યોર દાદા અમને મળ્યા છે જેના દર્શન માત્રથી દાદા કે મોક્ષ થઈ જાય દર્શન માત્રથી મને હમણાં યાદ આવે છે જ્યારે આ વાક્ય નીકળ્યું કે દાદા શા માટે જન્મજયંતિ ગુરુપૂર્ણિમામાં પેલા ભગીમાં બેસીને બહાર નીકળતા હતા કન્ટિન્યુઅસ અમે બધા લેડીઝ આગળ ગરબા ગઈ ગરબા ગઈ પાછળ અહીંયા દાદા ભગવાન હિન્દા અમે બોલતા જઈએ વચ્ચે દાદાની ભગી ચાલે જ્યારે બી બધાએ જોયું હોય દાદાની ગુરુપૂર્ણમા અને જન્મજયંતિ શા માટે કાઢતા હશે એ આપણા મહાત્માઓ તો એમને તે વખતે દાદાનું ફૂલ પ્રકાશ હોય જે દિવસ આ ત્રણ દિવસમાં ફૂલ પ્રકાશ એટલે દાદા ટોટલ કેવળ જ્ઞાનના કમ્પ્લીટ સ્ટેજ પર હોય ખાલી તે વખતે ખાલી આંખ મળે ને તો એના કેટલા બધા પાપો ભસ્મીભૂત થાય દાદા કે ને કે અમે તમારા અનંતકાળના પાપોને ભસ્મીભૂત કર્યા છે તેથી હું શુદ્ધાત્મા પદને પ્રાપ્ત થયો છું લેપ જ પદને પ્રાપ્ત થયો છું આ પદ આવી રીતે પ્રાપ્ત નથી થયું આપણને દાદા ભગવાને કેટલા મારા કાળના અનંત કાળના પાપોને ભસ્મીભૂત કર્યા છે પછી જ્યારે ભગીમાં જ્યારે બેસતા હતા ને તો મને હમણાં બી રિકલેક્ટ થાય છે ઓલ ધ ટાઈમ આપણે વડોદરામાં ભાગી નીકળે ને તો બધી ત્યાં બધી ચાલમાં બધા જે બધા રસ્તામાં બધા લોકો છે ને આમ બાલ્કનીમાં ઊભા થઈ જાય પછી દાદા દરેકને આમ આમ કર્યા કરે આમ આમ કરે ખાલી આમ કર્યું ને દરેકને બાલ્કનીમાં બધાને ખાલી આ દાદાની આંખો મળીને તેને એને દાદા મળ્યા વગર છૂટકો જ નથી એટલો દાદા ભગવાનનું ઐશ્વર્ય છે અમે તો દાદા ભગવાનને કલાકો સુધી જોડે રહ્યા એમની વિધિઓ કરી પણ દાદા તે વખતે એવો ઉપયોગ રાખતા હતા કે જેથી કરીને જે લોકોની દાદા ભગવાન પર આંખ આમ પકડાઈને તેથી એમનું કામ થઈ ગયું આવી રીતે દાદા આખા જગતનું કલ્યાણ કરતા હતા અમારા મોટાભાઈ બહુ આમ થતા હતા કે મને દાદા ગામે ગામ જઈને દાદાનું કલ્યાણ કરવાનું છે ગામે ગામ જઈને મને આમ કરવું છે તેમ કરવું છે એમની પ્રકૃતિ બહુ દોડતી પ્રકૃતિ આજે એંસી વર્ષના થઈ ગયા તોય એમને મને એવું કહે કે કહેશો તને ટાઈમ મળતું નથી આપણે કાર લઈએ કારમાં મારે હું ગાડી ચલાવીશ એંસી વરસમાં બી કહે અને આપણે ગામે ગામે જઈને દાદાના પુસ્તકો પહોંચાડીએ બીજું ભાઈ તમે થાકતા નથી એંસી વરસમાં કે નહીં મારે એ બધું જાણવું નથી થાકવાની બાબત મને દાદાનું કામ કરવાનું છે બસ નિરંતર આ જ ઉપયોગ રહે એમને એટલે આ મોક્ષગામી જીવોની ઓળખાણ છે ને કે આ બધા મોક્ષ જનારા કેવા હોય કે દરેક વખતે એમને થયા કે જે લોકોને આ વસ્તુ પ્રાપ્ત થશે ને તો એમની અંદર શું સમાધિ થઈ જશે એમના ઘરમાં સ્વર્ગ થઈ જશે દાદા તો કહેતા હતા કે સનાતન સુખ છે ને હેલિકોપ્ટરમાં ભરી ભરીને આખા જગતમાં ફેંકજો એ વખત કહેતા હતા એટલે સનાતન સુખ વાંચતા વાંચતા મોટા મોટા લોકો કહેતા હતા કે અમને દાદા ભગવાનને મળ્યા નથી પણ આ આ જે અમે ખાલી સનાતન સુખ વાંચ્યું છે તો દાદા મારા ઘરમાં સ્વર્ગ થઈ ગયો તમે વાંચી જો ફરીથી ના વાંચ્યું હોય ને તો એમાં એક એક જે ટિપ્પણી આપેલી છે ને તો એ જે જેને જ્ઞાન બી ના લીધું હોય ને તો એના ઘરમાં સ્વર્ગ થઈ જાય એવું બુક દાદાએ પેલું સંકલિત કરેલું છે એટલે આપણે આપણે બધાનું કામ થઈ ગયું આપણે બધા પુણ્યશાળી છીએ બસ હવે દાદા કે છે કે મેં તમને લિફ્ટમાં બેસાડી દીધા છે બહુ મસ્ત રીતે પણ હવે હાથ પગ બહાર ના કાઢશો પછી મારી જોખમદારી નથી એ દાદા બહુ મસ્ત બોલતા હતા કે હાથ પગ ના બહાર કાઢશો કારણ કે આપણા મહાત્માઓને બી દાદા અલર્ટ કરીને ગયા છે સેફ સાઈડ કારણ કે સેફ સાઈડ ના કરીએ તો પછી દાદા કે ભાઈ દાદાનું જ્ઞાન બધું કેવું કે આપણા મહાત્મા કેવા છે આવા છે દાદા મારે ઘડી સાવચેત કરી ગયા એ લિફ્ટમાં બેસાડ્યા છે પણ હાથ પગ બહાર ના કાઢશો પછી મારી જવાબદારી નહીં હાથ પગ બહાર કાઢીએ તો કપાઈ જાય ને પછી દાદા કે અમે ક્યાંથી જવાબદારી દાદાના જ્ઞાન પછી પછી આવું થઈ ગયું તો મેં તો તમને ઓલરેડી અલર્ટ કર્યું હતું હાથ પગ બહાર નહીં કાઢવો એટલે એમાં ઘણા બધા રહસ્ય છે કોઈની અણહકની લક્ષ્મી નહીં લેવાની અણહકના વિષય નહીં ભોગવાના અણહક પર કોઈની પાસે પોતાની પત્ની હોવા છતાં બીજી ત્યાં દ્રષ્ટિ નહીં બગાડી તો તમે પોતાના હાથ પગ કાપી કાઢ્યા હાથ પગ બહાર કાઢી નાખ્યા લિફ્ટમાંથી તમે લિસ્ટ બનાવો તો દાદા એમાં બહુ મોટું સંકેત આપીને ગયા છે હાથ પગ બહાર નહીં કાઢવાના એટલે શું કહેવા માંગે છે મેં તમને લિફ્ટમાં બેસાડી દે સીધી લિફ્ટ તમને મોક્ષે લઈ જશે ક્યાંય અટકશે નહીં પણ હાથ પગ બહાર ના કાઢશો આવું અલર્ટનેસ આપીને ગયા છે કારણ કે જ્ઞાની પુરુષ કાચા ના હોય ભલે કેવળ જ્ઞાન આપી ગયા છે પણ એવું નહીં કે ગપે ગપ જે છે તેમ ચલાવી લેજો એ આપણે ખબર પડી જાય કે આપણે ક્યાં આપણે હાથ પગ બહાર કાઢીએ છીએ કાલે કે એવી મેં અંદર તમારી પ્રજ્ઞા બેસાડી છે ને તમને એક સેકન્ડ માટે ચેનથી બેસવા નહીં દેશે જેની અંદર પ્રજ્ઞા ડેવલપ નથી થઈ તો એ તો પછી અંધારામાં અંધારામાં બધું કાઢી નાખશે પણ પ્રજ્ઞા ડેવલપ થઈ ગઈ ને તો સેકન્ડ એ સેકન્ડને સેકન્ડને સાવચેત કરશે બરાબર ટાઈમ થઈ ગયો હા હા સોરી મને ટાઈમની ખબર પડતી નથી હા હા ચાલો જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ પાંચ મિનિટ માટે પેલી દાદા ભગવાન જય જયકાર બોલાય એટલું ટાઈમ છે દાદા જય હો હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો ઓ દાદા ભગવાન ના સિમ જય જયકાર હો हो दादा भगवान ना हसीम जय जयकार हो दादा भगवान ना हसीम जय जयकार हो હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો ઓ દાદા ભગવાન ના સિમ જય જયકાર હો હો દાદા ભગવાન ના અસિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો

ઓ દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો